ખાલી ખુરશીઓ તરફ નહીં જોવાનું, પણ ભરેલી ખુરશીઓમાં કેટલા ભરેલા મન બેઠા છે એના તરફ જોવાનું. એટલે ઘણા કાર્યક્રમોમાં અમે એવું પણ જોઈએ કે પહેલી બીજી સીટમાં બેસીને ઊંઘી ગયા હોય, એસી સરસ ચાલતું હોય, શોલ પણ લઈને આવ્યા હોય. એને બદલે અહીં જે લોકો હાજર છે એમના ચહેરા પર કૃષ્ણ સાથે જોડાવાની ઉત્કંઠા, ઈચ્છા, પ્રેમ, વાલ, સ્નેહ જોઈને બહુ જ સારું લાગે છે. સૌથી પહેલા તો તમારી અંદરના કૃષ્ણત્વને હું પ્રણામ કરું છું અને તમારા બધા માટે એક જોરદાર તાળીઓ પાડતો, કારણ કે અમે તો જે પરફોર્મ કરીશું એને માટે તમે પાડશો જ, પણ પહેલાં તો તમે તમારા બધા જ 8-10 કાર્યક્રમો કેન્સલ કરીને અમારી સાથે આજની સાંજે જોડાવા આવ્યા છો એને માટે અમે તમારા આભારી છીએ. અમે છેક અમદાવાદથી આવ્યા છીએ પણ તમે તો છેક પાટણથી આવ્યા છો, એટલે અમને બહુ આનંદ છે. એ વાત જે શ્લોક આપણે હમણાં સાંભળ્યો એ શ્લોક ગીતાની ઓળખાણ છે. જ્યારે જ્યારે ગીતાની વાત નીકળે છે ત્યારે આપણે કૃષ્ણને ગુરુ તરીકે જોઈએ છીએ. કૃષ્ણ આમ તો અર્જુનના મિત્ર, સખા, દોસ્ત, એકદમ જ ગુરુ થઈ ગયા. અર્જુને કહ્યું કે મારાથી નહીં લડાય, કાતરે શિથિલ છે, હાથ ધ્રુજે છે, ગાંડી છૂટી જાય છે, હોઠ સુકાય છે. કુરુક્ષેત્રના યુદ્ધની મધ્યમાં, હજી તો શરૂ થવાનું છે યુદ્ધને, એ પહેલા જ હારી ગયો. મજાની વાત એ છે કે ખરેખર તમે વિચારી જુઓ કે તમે બધા તમારા આટલા બધા કાર્યક્રમ છોડીને અહીંયા આવીને બેઠા છો અને હું એકદમ અંદર દર્શકભાઈને કહું કે હવે પરફોર્મ તો નહીં થાય દર્શકભાઈ, તો શું થાય? આટલા ઓછા લોકોની સાથે 18 અક્ષૌહિણી સેના જ્યાં ઊભી છે બંને તરફ, હાથી, ઘોડા, ઘોડાની હાવડ સંભળાય છે, હાથીની ચિંઘાડ સંભળાય છે, આયુધો ખડખડે છે, અને એની વચ્ચે અર્જુન કહે છે કે કુરુક્ષેત્રની મધ્યમાં લઈ જાઓ મારું રથ, મારે જોવું છે કોણ કોણ આ યુદ્ધમાં લડવાનું છે. કૃષ્ણએ કહ્યું છે હું તો ન્યાસ્તિ શસ્ત્ર છું, અયોધ્યમાં લડીશ નહીં, લડવાનું નથી, સાથે રહીશ. ખરેખર ઈશ્વર આ જ કરતો હોય છે, ઓનેસ્ટલી સ્પીકિંગ. આપણે બદલે કશું નથી કરતો, આપણે બદલે લડતોય નથી, આપણે બદલે સમાધાને નથી કરતો, બસ એ હોય છે જો એને હાજર માનીએ તો. અને આપણે હાજર માનવામાં ક્યાંક ક્યાંક ભૂલ કરી જઈએ છીએ. વિચારી જુઓ કે સવારના પોરમાં 7 વાગ્યામાં તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને તમારા પર દૂધ ઢોળે તો તમને કેવું લાગે? ઘડો ભરીને દૂધ ઢોળી દે તમારા ઉપર, અથવા તમને એટલા બધા હાર પહેરાવે કે તમે ગૂંગળાઈ જાઓ, છૂટા ફૂલ ફેંકે તમારા પર, છૂટા પૈસા ફેંકે તમારા પર, છૂટા ચોખા ફેંકે, કેવી ફીલિંગ આવે?
આપણે ખરેખર ઈશ્વરને મૂર્તિ માનીએ છીએ, પથ્થર માનીએ છીએ, આપણે એને ઈશ્વર માનતા જ નથી એટલે આવું કરીએ છીએ. એક સ્કલ્પચર છે, ફેંકો વાંધો નહીં, એને વાગવાનું ક્યાં છે. જે ક્ષણે એને ઈશ્વર માનીશું એ ક્ષણે આવું નહીં કરીએ. પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ પણ એ વાતને સ્વીકારતા નથી. અર્જુન સ્વીકારે છે, નરસિંહ સ્વીકારે છે, મીરા સ્વીકારે છે. પથ્થરની મૂર્તિમાં ઈશ્વરને જુએ છે માટે એને ઈશ્વર દેખાય છે. આપણે નથી જોતા એટલે આપણને નથી દેખાતું. એક કાકા ને ઈશ્વર સપનામાં એમને કહ્યું કે હું આવીશ તને લેવા. કાકા ખુશ થઈ ગયા, એમને થયું કે વેરી ગુડ, ચલો આપણું તો પતી ગયું. ગામમાં પૂર આવ્યું, એટલું બધું પૂર આવ્યું, લોકો દોડતા કાકાને ત્યાં આવ્યા ને કહ્યું કે ચલો ચલો. કાકાએ કહ્યું ના ના, મને તો ભગવાન લેવા આવવાના છે, તમે લોકો નીકળો. એથી વધારે પૂર આવ્યું એટલે લોકો હોડી લઈને આવ્યા અને કહ્યું કે ચલો હવે તું ચલો. કે ના ના, ભગવાન આવશે ને, ભગવાનને ખબર છે. વળી થોડી વાર થઈને એનાથી વધારે પાણી થયું, કાકા ધાબે ચડી ગયા અને ઉપરથી હેલિકોપ્ટરથી સીડી ફેંકી અને કહ્યું હવે તું ચલો. એમણે કહ્યું ના ના, ભગવાન આવશે. કાકા ગુજરી ગયા, ફાઇનલી ભગવાનને ત્યાં ગયા અને ઝઘડો માંડ્યો કે તે તો કહેલું કે તું આવીશ પણ આવ્યો નહીં. ભગવાને કહું તો ત્રણ વાર આવ્યો ભાઈ, તું મારી સાથે ના આવ્યો. આપણે જે કલ્પના કરી છે એવો પીતાંબર પહેરેલો, એવો વ્યાઘ્ર ચર્મ પહેરેલો, એવો હાથમાં તનુષ લઈને આવે તો જ એ ભગવાન, બાકી આપણને ભગવાન દેખાતો નથી. એક માણસ ડૂબતો હતો અને હોડીમાં બધા ભગવાનની પ્રાર્થના કરી, કોઈ આવ્યું નહીં. ગણપતિની પ્રાર્થના કરી, એકદમ ગણપતિ પ્રગટ થયા અને હોડીના કિનારે નાચવા માંડ્યા. એટલે પેલા માણસે કહ્યું કે આ શું કરે છે. એટલે ગણપતિએ કહ્યું કે કેમ દર વર્ષે મને ડૂબાડે છે ત્યારે તું કેવો નાચે છે. મજા છે ઈશ્વર સાથેના સંબંધની. પ્રત્યેક પળે એ સંબંધ બદલાઈ શકે છે. પ્રત્યેક પળે આપણે જે ઈચ્છીએ તે સંબંધ બાંધી શકીએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. જે ઈચ્છીએ તે બને છે ઈશ્વર, ફક્ત ઈચ્છવું પડે છે. અને ઈચ્છા નથી થતી, બેકઅપ પ્લાન રેડી છે. છાપમાં તુલસીનું પાંદડું મૂકીને આપણે શંખ ફૂંકી શકીએ પણ એક બેકઅપ પ્લાન રેડી રાખવાનો, ન આવે તો કદાચ મામેરું કરવા. અને હું માનું છું આ બેકઅપ પ્લાન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી એ નહીં આવે. સંપૂર્ણ શ્રદ્ધા એ પહેલી શરત છે એની સાથેના સંબંધની. એ નાસ્તિ શસ્ત્ર છે, અયોધ્યમાન છે. લડશે નહીં તમારે બદલે, શસ્ત્ર નહીં ઉપાડે તમારે બદલે, પણ રથ હાંકશે અને રથ સાચી દિશામાં લઈ જશે. એટલી સંપૂર્ણ શ્રદ્ધા સાથે એને રથ સોંપવો પડે છે. આપણે બધા રથ તો સોંપી દઈએ છીએ, સારથી પણ બનાવવા તૈયાર છીએ, પણ પછી એવું કહેવું છે કે આગે સે રાઈટ લેના. એટલે એમાં તો ક્યાં મેળ ખાવાનું છે. એક ગુરુ તરીકે સૌથી પહેલી વાત જે અર્જુનને કહે છે એ કહે છે, ત્યાજ્ય હૃદય દૌર્બલ્ય ઉત્તિષ્ટ પરમ તપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિ. હૃદયની દુર્બળતાનો ત્યાગ કર, ઉઠ પરંતપ અને ધ્યેયની પ્રાપ્તિ સુધી પ્રયાસ કર. ધ્યેયની પ્રાપ્તિ કર એવું ક્યાં કહે છે. એ કહે છે તું પ્રયાસ કર, પ્રાપ્તિ થઈ જશે. નિષ્કામ કર્મ અને સકામ કર્મની વાત કરી છે ગીતા, કર્મ સંન્યાસની વાત કરી છે, ફળમાંથી મુક્તિ, કામમાંથી મુક્તિ નહીં. મરી જ જવાના છીએ તો કેમ હમણાંથી જ પલંગ પર સુઈને છત તરફ ના જોઈએ. છેલ્લે તો જવાનું જ છે ને, ક્યાં દોડાદોડી કરવી. પણ આવું કશું એ શીખવતો નથી. અને બધું કહ્યા પછી એક અદ્ભુત વાત જે એણે ગીતામાં કહી છે, હું માનું છું સાચા અર્થમાં કૃષ્ણત્વ છે, યથેચ્છસી તથાગુરુ. આ બધું કયા પછી, આ 18 અધ્યાય કયા પછીનું એક વાક્ય, એ હું માનું છું કૃષ્ણત્વ છે. તને જેમ યોગ્ય લાગે તેમ કર. મેં તને સમજાવ્યો, મેં તને કહ્યું, મેં તને આપ્યું, મેં તને સોંપ્યું, મેં તને શીખવ્યું, મેં તને જણાવ્યું, હવે તને જેમ યોગ્ય લાગે તેમ કર. અને આ યોગ્ય અને અયોગ્યની વચ્ચેનો ફરક એ કૃષ્ણ છે. શુભ અને અશુભની વચ્ચેનો ફરક એ કૃષ્ણ છે. બ્લેક એન્ડ વ્હાઈટની વચ્ચેનો ફરક એ કૃષ્ણ છે. એ ગુરુ છે. અને ગુરુ એ જ થઈ શકે જે સ્વયં જ્ઞાની હોય, જેનામાં બુદ્ધિ હોય,
જેની પાસે પ્રજ્ઞા હોય, જેની પાસે મેઘા હોય. સાધુ એ ગુરુ નથી, ભગવા એ સાધુ નથી, ચમત્કાર એ ક્યારેય ઈશ્વર નથી. અને આટલું સમજી શકાય તો હું માનું છું ક્યાં નમવું અને શું ગમવું એ બંને આપણે નક્કી કરી શકીએ. પ્રહર પાસે બહુ જ સુંદર પ્રભાતિયું સાંભળીએ એ પહેલા એક નાનકડી વાત મારે નરસિંહ વિશે કહેવી છે. ગુજરાતી ભાષાના આદિકવિ જેણે સૌથી પહેલી વાર ગુજરાતી ભાષાને પદ આપ્યું, લયમાં બાંધી શકાય એવું પદ. હમણાં જ મેં અનુષ્ઠાનમાં કહ્યું હતું, હું મારો ડબ્બો ખોલું છું, તું તારો ડબ્બો ખોલે છે, એનો ડબ્બો ખોલે છે, સૌ સૌના ડબ્બા ખોલે છે, આમાં લય છે, કવિતા નથી. મગન ઝાડ પર ચડ, રમા બળ બળ ન કર, આ બધું લય છે, આમાં ક્યાંય કવિતા નથી. નરસિંહે પહેલી વાર કવિતાની ઓળખાણ કરાવી. અને કવિતાની ઓળખાણ કેવી કરાવી? જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. ત્યારે સ્વામી એ નાગ છે. આખી કવિતા પૂરી થાય છે, કૃષ્ણ નાગને નાથી લે છે અને છેલ્લે નાગણ હાથ જોડીને કહે છે, બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંઠને. પાવર શિફ્ટિંગની આટલી સુંદર રમત કવિતા સાથે જો જોડી હોય, કવિતાનું કલ્પન જેમણે કહ્યું હોય, કવિતાનું કલ્પન જેમણે જોડ્યું હોય, તો એ નરસિંહ છે. શરૂઆતમાં જે સ્વામી છે એની પાસે પાવર છે, માટે એ સ્વામી છે. પણ જ્યારે પાવર લેસ થઈ જાય છે ત્યારે કંઠ બની જાય છે, અને જેની પાસે પાવર છે તે સ્વામી બને છે. કવિતા સાથે જોડાયેલું આટલું સુંદર કવિનું શબ્દ નરસિંહે આપ્યું. ઉત્તમ શ્રૃંગારના પદો આપ્યા, ઉત્તમ સખી પદો આપ્યા, અને આટલા સુંદર પદોની સાથે સાથે એમણે આપ્યા પ્રભાતિયા, જે ઝૂલણારા ઝૂલણા છંદમાં છે. હિંચકા પર બેસીને ગાઈ શકાય એવા ઝૂલણા છંદ સાથે જોડાયેલા તમામ પ્રભાતિયાઓ, ગુજરાતી ભાષાનું એવું ગૌરવ છે કે જે દરેક ઘરમાં સવારે જો સાંભળી શકાય, ગાઈ શકાય, તો એવી ફરિયાદ નહીં કરવી પડે કે અમારા છોકરાઓને ગુજરાતી નથી આવડતું. નરસિંહના પદ સાથે આજની સાંજની શરૂઆત કરીએ. કાળી ના બના
नाले तीरे गोधर चरावता मधुरीशि मोरे कौन वाशे भरे नरसियो तुझ पूर्ण गाई जिए गुण गाहरी कौन साशे हे जागरे जगवा कृष्ण गो મહાભારતનો એક બહુ સુંદર પ્રસંગ કૃષ્ણ સાથે ટાંકવો પડે. પરીક્ષિત મૃત જન્મે છે. અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ પર પડ્યું છે અને પાંડવોનો છેલ્લો વંશ એ મૃત જન્મ્યો છે. દ્રૌપદી જઈને કૃષ્ણને કહે છે કે તે જેમ બધાને છેતરે એમ મને પણ છેતરી. મારા 5 પુત્રો મરી ગયા અને જ્યારે હું રડતી હતી ત્યારે તે મને વચન આપેલું, નમે મોઘમ વચો ભવેત, મારું વચન ખોટું નહીં પડે, જા પાંડવોનો વંશ રહેશે. અને હવે પરીક્ષિત મૃત જન્મ્યો એનો અર્થ એમ થાય કે આ છેલ્લું બાળક મૃત જન્મ્યું, પૂરું થયું. હવે કૃષ્ણ એની સાથે સુતાગારમાં જાય છે, હાથમાં અંજલિ ભરે છે અને 6 શ્લોક કહે છે. મહાભારતના ઉત્તમ 6 શ્લોકો છે. આ સૌથી ડ્રામેટિક પ્રસંગ છે મહાભારતનો. હાથમાં અંજલિ ભરે છે પાણીની ને કહે છે કે મેં જો આખી જિંદગી પાંડવોનું શ્રેય ચાહ્યું હોય, ભલું ઈચ્છ્યું હોય તો પરીક્ષિત સજીવ થાય. મેં જો કશું એ મિથ્યા આચરણ ન કર્યું હોય, મિથ્યા ઇઝ વિધાઉટ અ રીઝન, ખોટું ન કર્યું હોય તો પરીક્ષિત જીવી ઉઠે. અને એ પછી છેલ્લું કહે છે કે મેં જો બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો પરીક્ષિત જીવે. પરીક્ષિત રડી ઉઠે છે અને ત્યાંથી કૃષ્ણ નીકળી જાય છે. પાછળ સત્યભામા ઊભા છે, દ્રૌપદીને પૂછે છે કે આ શું કહી ગયા બ્રહ્મચર્ય, હું સમજી નહીં. અને ત્યારે દ્રૌપદી એમને જવાબ આપે છે કે એક પણ લગ્ન કૃષ્ણના એ સ્નેહ લગ્ન નથી, બધા દેહ લગ્નો છે. એમણે મનથી લગ્ન નથી કર્યા, પોલિટિકલ મેરેજીસ છે આ બધા જ. સમયની જરૂરિયાત છે, કાળની જરૂરિયાત છે, વહેલા મોડા આ બધા લગ્નો એમને આગળ કામ લાગવાના છે. સ્યમંતક મણી માટે એમણે સત્યભામા સાથે લગ્ન કર્યા. એમને રૂકમણી કાગળ લખે છે કે જો શિશુપાલ સાથે મારે લગ્ન કરશે તો હું મૃત્યુ પામીશ અને તમારા પર આ આળ આવશે. જામવંત એને પોતાની દીકરી સોંપે છે, જામવંતી માટે એની સાથે લગ્ન કરે છે. જરાસંઘને ત્યાંથી છોડાવેલી સ્ત્રીઓને હવે સમાજમાં કોઈ સ્વીકારે નહીં માટે 16,000 સ્ત્રીઓને પોતાને ત્યાં લઈ જાય છે અને પોતાની પત્ની કરીને પ્રસ્થાપે છે. પણ આમાં રાધા ક્યાં છે, ક્યાંય નહીં. મજાની વાત એ છે કે મહાભારતમાં રાધાનો કોઈ ઉલ્લેખ જ નથી. મહાભારતમાં રાધા વિશેની કોઈ વાત કરવામાં આવી જ નથી. એ પોલિટિકલ સ્કોલર તરીકે પ્રવેશે છે સીધા દ્રૌપદી વિવાહના પ્રસંગે. ભાગવતમાં કૃષ્ણ લીલા છે, ભાગવતમાં રાધા છે, ભાગવતમાં કથાઓ છે જ્યાં ગોપીઓ છે.
એક જ માણસ વિશે કેટલા મિથ, કેટલી કથાઓ, કેટલી વાર્તાઓ. કૃષ્ણ ન હોત તો કેટલા ગીતો શું ન થઈ ગયા હોત, કેટલા કવિઓ શું કરત એ પ્રશ્ન છે, કેટલા કથાકારોનું શું થાત. એક માણસે કેટલા લોકો પાસે કથાઓ કરાવી, કેટલી કેટલા ગીતો લખાવ્યા, કેટલી કેટલી બધી વાર્તાઓ કહેવાઈ, કેટલું બધું ગૂંથાયું એની આજુબાજુમાં, અને છતાં એ પોતે તો યાદવા સ્થળી વખતે સાવ એકલા છે, એની આસપાસ કોઈ નથી. ગાંધારી શાપ આપે છે, પશુનામો તે મરીશ. ભગવાન છે જો ખરેખર તો સ્વીકારવાની જરૂર શું, એવું કહી શક્યા હોત કે આવો બધો કોઈ શાપ મને લાગે નહીં. નમસ્કાર કરીને કહે છે તથાસ્તુ, સ્વીકારું છું આ શાપ. પોતે પણ પોતાના દેહનો અંત કરવાનો છે, પણ જે જેલમાં જન્મીને મુક્તિનો સંદેશ આપે એ કૃષ્ણ છે. અંધકાર તરફથી પ્રકાશ તરફની ગતિ એ કૃષ્ણ છે. જે જન્મતાની સાથે જ સ્થળાંતર કરે છે એ કૃષ્ણ છે. ખરેખર તો એણે દુઃખ સિવાય કંઈ નથી જોયું, એને ગમતી દરેક વાત એણે છોડી છે. બહુ સુંદર કવિતા છે મુકેશ જોશીની, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. એટલે તો જિંદગીભર શંખ ફૂક્યો, વગાડે વાંસળી તું આવે યાદ રાધા. જેના વગર જિંદગી જીવી નાખી, એણે કદીએ એને વિસારે પાડી હોય એવું નહીં બન્યું હોય, અને છતાં એ કદી પ્રગટ રીતે યાદ નથી કરી રાધાને. દેવકી પાસેથી દૂર થઈને યશોદા પાસે મોટા થયા, અને છતાં એ ક્યારેય પાછા ફરીને ગોકુળને જોયું નથી. વૃંદાવનની ગલીઓમાં આજે ફરીએ તો આપણને એમ થાય કે અહીંયા ક્યાંક ફર્યા હશે, અહીંયા ક્યાંક જીવ્યા હશે, અહીંયા ક્યાંક રાસ રમ્યા હશે, અહીંયા ક્યાંક મથુરા જતી સ્ત્રીઓને આંતરી હશે. પણ આ તો બધી આપણી કલ્પના છે, કોને ખબર ખરેખર આવું થયું હતું કે નહીં, ખરેખર આવો કોઈ માણસ હતો કે નહીં, જીવ્યો તો કે નહોતો જીવ્યો. આ વેદવ્યાસની કલ્પના જ ફક્ત હોય એમની નવલકથામાં, કોને ખબર. થોડા વર્ષો પછી લોકો ગાંધી વિશે પણ આ સવાલ પૂછશે. મજાની વાત એ છે કે આ એવું પાત્ર છે જેણે બાળપણથી સતત ત્યાગની વાત કરી છે, સતત છોડ્યું છે, સતત જવા દીધું છે, સતત મુક્ત કર્યું છે, ક્યાંય કોઈને કશે બાંધ્યા નથી. તમે કૃષ્ણનું રૂટ જુઓ તો સમજાય કે જ્યાંથી એકવાર પસાર થયા છે ત્યાં પાછા નથી ફર્યા. અને એવો એક માણસ પુત્ર તરીકે પોતાની માને કેટલી ચાહી હશે. એક બહુ જ સુંદર પ્રસંગ મહાભારતમાં છે કે એકવાર કૃષ્ણને જમવા બોલાવે છે દ્રૌપદી, અને એણે ત્યાં બધું જ મૂક્યું છે, એની સાથે ખૂણામાં એક માખણનો પિંડ મૂક્યો છે. કૃષ્ણ પતરાળી પરથી ઊભા થઈ જાય છે અને કહે છે મારાથી નહીં ખવાય. અને દ્રૌપદી પૂછે છે કે શું થયું, એટલે કહે છે કે માખણ તો હું ફક્ત મા યશોદાના હાથે જ ખાઈ શકું છું, અને આ માખણ જોઉં છું એટલી વાર મને મારી મા યાદ આવે છે, મહેરબાની કરીને ફરી આવી મજાક નહીં કરતી મારી સાથે. સંવેદનશીલ હોવું અને સંવેદનશીલ હોવાનું પ્રદર્શન કરવું આ બે જુદી બાબતો છે, દ્રઢ નિશ્ચયી હોવું અને ક્રૂર હોવું આ બે જુદી વાત છે, રાજકારણી હોવું અને ખટપટી હોવું આ બે જુદી વાત છે, પ્રેમી હોવું અને લંપટ હોવું આ બે જુદી વાતો છે. અને હું માનું છું કૃષ્ણના વ્યક્તિત્વમાં આપણને સમજાય છે કે શુદ્ધતા કોને કહેવાય. એક પુત્ર તરીકે જેણે સૌથી વધુ સ્નેહ પોતાની માને આપ્યો છે, અને છતાં એ મા સાથે નથી રહ્યા, છતાંય પોતે કંઈ પામ્યા નથી, એવા એક માણસની વાત બહુ સુંદર આપણે ભગાચારણ નામના એક બહુ જ જાણીતા કવિ એમણે આ લખ્યું છે. અને ભગાચારણનું આ ભજન જ્યારે વહેલી સવારે હેમુ ગઢવીના અવાજમાં ઓલ ઇન્ડિયા રેડિયો પરથી વાગતું હતું ત્યારે લોકો ત્યાં અટકી જતા હતા, કામ અટકી જાય, દુનિયા રોકાઈ જાય એવો એ અવાજ અને એવું એ ભજન. અને મજાની વાત એ છે કે એની શરૂઆત એવી છે કે મારા વાલાને વઢીને કહેજો રે. એક તો વાલો છે પણ વઢજો, વઢાય વાંધો નહીં, અથવા તો વાલો હોય એને જ વઢાય, જેને વઢાય એ જ વાલો હોય, કોને ખબર. અને એને વઢીને કહેજો, એકવાર વઢી નાખજો, ખખડાવી દેજો, તમારે જે કહેવું એ કહી દેજો, ગુસ્સો કરી નાખજો, પણ ગુસ્સો કર્યા પછી માને તો મનાવી લેજો. બહુ જ સુંદર ભજન ભગાચારણની રચના,
હેમુભાઈના અવાજમાં તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ છે, આજે આનંદના અવાજમાં. ને કહેજો જી
મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિષ હારિયો હે જળ કમળ છાડી જારે વાળા જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કહાનડો હે જળ કમળ છાડી જારે મારા લાખ સવાનો મારો હાર આપું આપુરી તુજને દોનિયો એટલું મારા નાગથી જાનું આપું તુજને જોરિયો શું કરું તારો દોરિયો શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરિયો હે જળ કમળ છાડી જારે કૃષ્ણે કાળી નાગનાથીઓ સહસ્ર પેણા ફૂંક વે જેમ ગગન ગાજે હાથીઓ હે જળ કમળ છાડી જારે મારા નાગણ સૌભી લાંબ કરે જે નાગને બહુ દુઃખ આવશે મથુરા નગરી માં લઈ જશે પછી અમારા કંઠને અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને હે જળ કમળ છાડી જાને વાળા શ્રી કૃષ્ણને Thank you.
કૃષ્ણ વિશે વિચારીએ તો એમ થાય કે જો આ પ્રેમ ગીતો કૃષ્ણ ના હોત તો કોને સંબોધીને લખાયા હોત? રામ વિશે આવા કોઈ બહુ પ્રેમના ગીતો લખાયા એમ નથી. શિવ વિશે આવું કંઈ બહુ લાંબુ થઈ શકે એમ નથી. આ એક જ એવા ઈશ્વર છે કે જેને દીકરો કલ્પી લો, જેને પ્રેમી કલ્પી લો, જેને દોસ્ત કલ્પી લો, એને દુશ્મન પણ કલ્પી લો એકવાર, તોય એ તમે જે કલ્પનામાં લઈને આવો એ કલ્પનામાં સ્થિર થઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. દરેક સ્ત્રીને એમ થાય કે મારો બોયફ્રેન્ડ કૃષ્ણ જેવો હોવો જોઈએ, મારો પતિ કૃષ્ણ જેવો હોવો જોઈએ. એક બહુ જ સુંદર પ્રસન્ન દાંપત્યની કથા કૃષ્ણ વિશે ફરી એકવાર મહાભારતમાં ઉલ્લેખ છે કે કુબેરનું કમળ લઈને નારદ આવે છે અને કૃષ્ણને આપે છે, અને કૃષ્ણ એને રૂકમણીના અંબોડામાં ગૂંથી આપે છે અને કહે છે કે તમે બહુ સુંદર દેખાવ છો. રૂકમણી શરમાઈ જાય છે. નારદ આને બહુ જ અદ્ભુત પ્રસન્ન દાંપત્ય તરીકે વર્ણવે છે. સુંદર શ્લોકો છે અને ત્યાં સત્યભામા હાજર છે અને ઈર્ષા થાય છે. ઓલ સેડ એન્ડ ડન આ રૂકમણીને બહુ મહત્વ આપે છે. બે પત્નીઓ હોય ત્યારે આવી સમસ્યા થતી હોય છે. ઘણીવાર હું કહું છું કે દરેક સક્સેસફુલ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, પણ નિષ્ફળ પાછળ બે હોય છે. એટલે આ પણ એક સમજવા જેવી બાબત છે. પણ આટલી બધી સ્ત્રીઓ હોવા છતાંય એક માણસ સક્સેસફુલ છે તો એ શું હતું એ શોધી કાઢવું જોઈએ આમ તો. પણ મજાની વાત એ છે કે આ બધાની વચ્ચે ક્યાંક એક સુર ખૂટે છે, એ છે રાધાનું સુર. કૃષ્ણાયનનો એક પ્રસંગ મારે તમારા માટે વાંચવો છે, જે મને પોતાને મારો પ્રિય પ્રસંગ છે. કૃષ્ણ જ્યારે સૂતા છે આંખ મીચીને, તીર વાગ્યું છે, હવે મૃત્યુ નિકટ છે, શરીર છોડી દેવાનું છે. એમણે જે માણસે પોતે જ કહ્યું છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, એટલે હવે તો જવાનું છે એની, એને તો ખબર જ છે, એને કોઈ દુઃખ નથી. પોતાના ભાઈઓ, ભત્રીજાઓ, પુત્રો, પૌત્રો અને પોતાની નજર સામે મૃત્યુ પામતા જોયા છે યાદવ સ્થળીમાં. જેણે સર્જન કર્યું છે એણે જ સંહાર કર્યો છે. પોતાની સામે પોતાની દ્વારિકાને ડૂબાડી છે, પૂરું કર્યું છે બધું. જ્યાંથી શરૂ થઈ હતી આ લીલા ત્યાં જ પૂરી કરી છે. શૂન્યથી શૂન્ય સુધીનો પ્રવાસ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ પૂર્ણ જ રહેવાનું છે એ એને તો ખબર છે, અને માટે જ કદાચ એણે પૂર્ણમાંથી પૂર્ણને કાઢી લીધું છે. અને છતાંય મીચેલી આંખે, માનવનું શરીર છે, માનવનું મન છે અંદર, આત્મા ભલે ઈશ્વરનો હોય, રાધાને યાદ કરે છે. અને મજાની વાત કૃષ્ણાયન વિશે મને જે હંમેશા લાગી છે એ છે કે દ્રૌપદી અને રૂકમણી સદેહે આવે છે, પોતે પહોંચે છે દેહોત્સર્ગના સ્થળ સુધી. રાધા નથી આવતા, લગ્ન થઈ ચૂક્યા છે એના, પોતાને ઘેર છે. પણ જે રાધા ત્યાં આવે છે એ તો એટલી જ 18 વર્ષની રાધા જેને એણે છેલ્લી વાર જોયેલી. ટાગોરની વાર્તા કાબુલીવાલામાં જ્યારે ઘેર આવે છે ત્યારે નાનકડું ફ્રોક લઈને આવે છે, કારણ કે એને તો એની દીકરી એવડી જ યાદ છે જેવડી એણે છેલ્લી જોયેલી. એના એની કલ્પનામાં એની દીકરી વધી જ નથી, એમ રાધા પણ કૃષ્ણની કલ્પનામાં કદી ઘરડી થઈ જ નથી, એની ઉંમર કદી વધી જ નથી. ઘણીવાર સ્કૂલમાં ઘણા લોકો સાયકલ લઈને ઊભા રહેતા હોય તડકામાં કલાકો, કોક એક માણસને પસાર થવા તો જોવા માટે, છોકરાને છોકરીને. પછી બહુ વર્ષો પછી પાછું એલ્યુમિનાઈ થાય ને બધા ભેગા થાય ને જોઈએ 15-20-22 વર્ષ પછી, ત્યારે એમ થાય કે આને માટે ઊભા રહેતા હતા. એટલે ઘણી વાર અમુક અમુક વસ્તુઓમાં કલ્પના જ રહેવા દેવી, એને બહુ રિયાલિટીમાં લાવવી નહીં. આ દેશમાં એટલા જ પ્રેમીઓ યાદ રહી ગયા છે અથવા અમર થયા છે જે પરણ્યા નહીં. જે પરણી ગયા એ અમર ના થયા, જેના લગ્ન ના થયા એની કથાઓ કહેવાય છે. એટલે મજાની વાત એ છે કે હવે અમર થવું છે કે નહીં, ને જો મોડું થઈ ગયું હોય તો હવે નહીં થવાય. પણ એક સરસ પ્રસંગ કૃષ્ણાયનનો મારે વાંચવો છે. હું બેસું અહીંયા ઇફ યુ ડોન્ટ માઇન્ડ. કૃષ્ણની કલ્પનામાં આવે છે રાધા. હું કેમ આવું? રિવર્બ કેમ આવે છે?
આપણી દિશાઓ ફંટાઈ ચૂકી છે કાના. જે પળે તે ગોકુળ છોડ્યું એ પળથી આજ સુધી આપણે એકબીજાથી વિરુદ્ધ દિશામાં પ્રવાસ કર્યો છે. હું હવે તારા સુધી આવવા માંગુ તોય પહેલાં મારા ભાગનો ને પછી તારા ભાગનો પ્રવાસ કરવો પડે મારે. બહુ છેટું પડી ગયું છે કાના. છેટું એને પડે જેણે હાથ છોડ્યા હોય. ગમે તેટલી વિરુદ્ધ દિશામાં પ્રવાસ કર્યો હોય આપણે, પણ એકબીજાનો હાથ નથી છોડ્યો ક્યારેય. દિશા કોઈ પણ હોય, દશા એક જ રહી છે બંનેની. કાના, તું તો પહેલેથી ચતુર છે. શબ્દની રમત રમીને મને ભોળવી લેતા સારી આવડે છે તને. જ્યારે જવું હતું ત્યારે એમ ભોળવી લીધી, હવે બોલાવે છે તો ફરી શબ્દોની રમત રમે છે. પણ યાદ રાખજે, હું હવે નાની નથી. એ પહેલાંની ભોળી તારી વાતમાં સપડાઈ જતી રાધા નથી રહી હું. મારે માટે તો તું એ જ છે. તને છોડી ગોકુળની સાથે પછી મારે માટે તારું સ્વરૂપ ક્યારેય બદલાયું નથી. મને તો તું એ જ રડતી રીસાતી મારે માટે ઘેલી થતી રાધા દેખાયા કરે છે. હાસ તો, કારણ કે એ રાધાને તું ધારે એમ નચાવતો હતો, તે હવે તું નચાવ મને. કૃષ્ણના ચહેરા પર રમતિયાળ સ્મિત વિલસી રહ્યું. જાણે રાધાની સાથે જીભા જોડી કરવાનો આનંદ આજે પણ એટલો જ હોય. તારી આંગળીઓમાં જાદુ છે કાના. સમગ્ર આર્યાવર્ત નાચે છે તારી આંગળીઓના ઈશારે. રાધાએ ખભા ઉલાળ્યા. કૃષ્ણ હસી પડ્યા બંધ આંખે. પણ હજી એ આંગળીઓના ટેરવે તારા સ્પર્શની સુગંધ અકબંધ છે રાધિકે. ક્યારેક મારી જ આંગળીઓ મારી નાસિકા પાસે લઈ જાઉં તો મને તારી ત્વચાની સુગંધ આવે છે એમાંથી. ને તારી રાણીઓ 16108 એ પત્નીઓ છે મારી, અર્ધાંગીની. તું તો આત્મા છે મારો, મારું સત્ય, મારું અસ્તિત્વ, મારી કમનીયતા, મારું હોવું તું છે. 16108માંથી કોઈનું એ નામ નથી જોડાયું મારી સાથે રાધિકે. વિશ્વ રાધા કૃષ્ણ કહે છે, પહેલાં નામ તારું ને પછી મારું. જાજા, આ તો બધી વાતો છે. આટલા વર્ષમાં ક્યારેય મને સાથ પાડ્યો? બોલાવી મને? તને કેમ બોલાવું રાધે, તું તો પળપળ મારી પાસે હતી. તારા વિનાની એક ક્ષણ પણ જાત તો અચૂક સાથ પાડ્યો હોત તને. તારા વિના મારું અસ્તિત્વ જ અધૂરું છે. હા, એટલે જ મને મૂકીને ચાલી ગયો. અચાનક જ રાધાની આંખોમાં યમુના દેખાવા માંડી. કૃષ્ણનો હાથ અનાયાસે જ લંબાઈ ગયો રાધાની આંખોના આંસુ લૂછવા. પણ એમણે હાથ પાછો લઈ લીધો. રાધા ક્યાં હતી અહીંયા? પરંતુ એનું સ્મરણ એટલું સજીવ હતું કે અહીંના કણે કણમાં રાધાનું હોવું પ્રતીત થતું હતું. હા, ખરે જ, જો તારી પાસે જ રહેત તો તારી પૂર્ણતામાં રાચતો રહેત. કશું શોધવા, કશું પામવાનો પ્રયાસ જ ન કર્યો હોત મેં. પણ જઈ જ ક્યાં શક્યો? જાત તો જરૂર પાછો ફરત. હું તો મારું સમગ્ર હોવું તારી પાસે મૂકીને નીકળી ગયો રાધે. આજે આ ક્ષણે હું શોધી રહ્યો છું એ કૃષ્ણને જેને મારી સાથે લઈને આવ્યો હતો. એને પાછા જતા લઈ જવો પડશે. મને પાછો આપ મારો એ કૃષ્ણ. એ ક્યાં તારો છે? એ તો મારો છે. હમણાં તે કહ્યું ને, એ કૃષ્ણને તો તું ગોકુળ મૂકી ગયો. મેં જ સાચવ્યો છે એને આટલા વર્ષો. હવે તું માગે એટલે પટ કરતો પાછો આપી દઉં? જાજા, બધું કંઈ તારા ધાર્યા પ્રમાણે ના થાય. બહુ મોટો માણસ થઈ ગયો છે. મોટી મોટી જ્ઞાનની વાતો કરે છે. મને તો હૃદયની વાતો સમજાય છે, બુદ્ધિની ભાષા નથી સમજાતી. આવી અઘરી ભાષા મારી સાથે નહીં વાપર કાના. ખરી વાત છે, આ જ્ઞાન અને રાજનીતિની વાતોમાં અટવાઈને હું વ્રજભૂમિની પાવનકારી સુગંધ ભૂલી ગયો. પણ આજે તું આવી છે તો ફરી એ જ સુગંધ લઈને આવી છે. કાના, ચાલ મારી સાથે પાછો વ્રજ લઈ જાઉં તને. આ બધાથી દૂર ફરી એકવાર એ નાનકડા ગામની સુંદરતાએ વરસાદના ટીપા જેવા નિર્મળ હૃદયો, ગાયોની ભાંભર, માના હાથના મહી માખણ ખાવા. ચાલ લઈ જાઉં તને. રાધિકે, કેમ હાવું હવે? હવે તો મોડું થઈ ગયું. કંઈ મોડું નથી થયું. હજી સૌ તારી રાહ જુએ છે. હજી સૌ એમના એમ છે. ત્યાં રમવાની, નાચવાની, ભમવાની, લૂંટવાની, લૂંટાવાની, રીસાવાની, મનાવાની, ગાવાની, ગાયો ચરાવવાની, ફરિયાદ કરવાની, મીઠી ઈર્ષા કરવાની, છેતરવાની ને છેતરાવાની, મટકી ફોડવાની, બધી ક્ષણો એમની એમ ઊભી છે. ચાલ ચાલ મારી સાથે. રાધિકા, મારું તો ભાગ્ય જ વિપરીત છે. જે દિશામાંથી એકવાર પસાર થઈ ગયો એ દિશામાં ફરી જઈ નથી શકતો. હું મૂળમાંથી વિસ્તૃત તરફ જાઉં છું, ધારા બનીને બહું છું. પણ તું તો રાધા છે. ધારા જ્યારે પલટાય ત્યારે રાધા બને છે. વિસ્તૃત જગતમાંથી બધું જ સંકેલીને તું મૂળ તરફ પાછી વહી શકી છે. સદભાગી છે તું. સૌની ઉર્ધ્વમૂળ ઝંખનાને તે પ્રેમનો રંગ લગાડ્યો છે. આ એટલા માટે વાંચ્યું અથવા તમારી સાથે વાત કરી
કારણ કે રાધા શબ્દ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ધારા એ ઉપરથી આવે છે, મૂળમાંથી નીકળી અને વહે છે, અને રાધા આ સંસારમાંથી મૂળ તરફ જાય છે, અને કદાચ એટલે જ એને રાધા કહેવાય છે. વૃષભાનુની દીકરી કીર્તિદા મૈયાની દીકરી, માખણનું પિંડ પીગળે એમ કૃષ્ણના સ્મરણમાં, કૃષ્ણના વિચારમાં કૃષ્ણ સાથે પીગળતી રહી, અને છતાં એ પોતાની જગ્યાએ એને કોઈ દિવસ છોડી નહીં. પૃથ્વી સૂર્યની બહુ નજીક જતી રહે ને તો એ જીવન સંભવ નથી, અને સૂર્યથી બહુ દૂર થઈ જાય તો પણ જીવન સંભવ નથી. એણે પોતાની જગ્યાએ રહેવાનું છે, સૂર્યની આસપાસ ફરવાનું છે, અને છતાં એ બે જણાએ પોતાની જગ્યા નથી છોડવાની. એ કદાચ કૃષ્ણ રાધાનું ભાગ્ય છે. કૃષ્ણ પ્રેમી તરીકે કેવા હતા, શું હતા, એ આપણને ખબર નથી, પણ આપણને એટલી ચોક્કસ ખબર છે કે કૃષ્ણ જેવો પ્રેમી ન હોત તો ગુજરાતી ભાષાની કેટલી કવિતાઓ કદી રચાઈ જ ન હોત. તો થોડા ગીતો સાંભળીએ, એક નવા સ્વરૂપની વાત કરીએ કૃષ્ણ નામના પ્રેમીની. રાધાનું નામ
બાસઠ, ત્રેસઠ, ચોસઠ અને પાંસઠ આ ચાર વર્ષ અનિલબેન આ સાંભળવા જેવું વસ્તુ છે. આ ગીત જ્યારે અમે લોકો કોલેજમાં ભણતા ત્યારે અંસાબેન આ ચારે વર્ષ કોલેજના આ ગીત ગાઈ ગાઈને મ્યુઝિકલ ટેલેન્ટ ઇવનિંગના બધા એવોર્ડ લઈ ગયેલા. અંસાબેન આપણે ત્યાં આવી ગયેલા છે, હવે એમનો અવાજ એ રહ્યો નથી, પણ એ વખતે લતા મંગેશકર પણ એવું કહેતા કે આ ગુજરાતની લતા મંગેશકર છે, એવો એમનો અવાજ. અને ત્યાં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી ઊંચી મેળી મારા સત્યની આવા ચાર ગીતો સાહેબ ગુજરાતની. એ વખતે તો યુનિવર્સિટીઓ હતી જ નહીં, કદાચ આપણે ખ્યાલ પણ નહીં હોય. અમે લોકો ભણતા ત્યારે માત્ર એક જ ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ઉત્તર કોઈ ગુજરાત યુનિવર્સિટી હતી જ નહીં. અને બધી કોલેજોની આ ટેલેન્ટ ઇવનિંગ થાય એમાં આ બેન ચારે વર્ષ આ બધા ગીતો પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો ગાઈ ગઈ, બધા એવોર્ડ એ લઈ જતા. અને આ એકવાર એવું થયું, અમેરિકા હું હતો અને પુરુષોત્તમભાઈનો ફોન આવ્યો કે અમે આ કાર્યક્રમ કરીએ છીએ, તમે આવો તો સારું. એક ભાઈ છે સારું બોલે છે, પણ એ તમને બોલવા દે તો બોલજો. તો હું સમજી ગયેલો કે આમાં શું થવાનું. તો એ ભાઈ જે કંઈ ગુજરાતીમાં ગીત ગવાય એનું અંગ્રેજી કરે પાછા, એટલે એમણે આનું અંગ્રેજી એવું કરેલું કે ડોન્ટ ફ્લોટ માય નેમ ઇન યુઆર ફ્લુટ ઓ ઘનશ્યામ, આ રાધાનું નામ તમે વાંસળીના સુરમાં એ વહેતું ના મેલો ઘનશ્યામ, એનું અંગ્રેજી કરેલું. અને પછી સાહેબ આવા સબ ટાઇટલ તો આપણે હિન્દી ફિલ્મમાં પણ જોઈએ છે. એક અમેરિકામાં એક અભી તો મેં જવાન હું એક કાર્યક્રમ આવે રાતના 11 વાગે, એ કોઈ પાકિસ્તાની શાયર હતા એને એનાઉન્સ કરતા. હવે તો એ તબસ્સુમ ત્યાં જઈને રહ્યા, એટલે હવે તબસ્સુમ એ કાર્યક્રમ કરે છે 11 થી 12 નો. દરરોજ મારે સાંભળવાનું, હિન્દુસ્તાનથી કોઈ કલાકાર આવ્યો તો એ પણ બોલે. તો એમાં આવું એક ગીત હતું કે બોલ રહ્યા થા બોલ સંગમ હોગા કે નહીં, તો એનું સબટાઇટલ અંદર નીચેની ભાગમાં એટલું સરસ કરેલું કે સ્પીક રાધા સ્પીક, કોન્ટેક્ટ પોસિબલ ઓર નોટ. સાહેબ આવું અંગ્રેજી આપણે કરીએ. અને મેં તેરા તું મેરી ચાંદની, મેં ચાંદ તું મેરી ચાંદની, કે આઈ એમ યોર મૂન એન્ડ યુ આર માય મૂન લાઇટ. હવે આ બધી પરિસ્થિતિ પરદેશમાં છે, આ તો જસ્ટ વાતાવરણ હળવું કરવા માટે કાજીબેને કહું કે આવું કંઈક કહો તો વધારે સારું રહેશે, એટલે મેં આપનો સમય લીધો છે. બાકી અધરવાઇઝ હવે કાજલબેને જ આગળનો દોર સંભાળશે. આભાર અશોક અંકલ. હું એક ગુસ્તાખી માફ, તો રાત આખી વાંસળી વગાડ્યા.
સંચાલકનું કામ છે ને પીરસવાનું છે, જમવાના બેસી જવાય, એને ખાલી પીરસી આપવાનું, એનો વારો છેલ્લે આવે, એટલે હું જમીશ પણ પછીથી. હમણાં વિનોદ કાકા વિનોદ ભટ્ટે એક બહુ સરસ વાત કરી કે એક જગ્યાએ સંચાલક કંઈ છેલ્લી ઘડીએ ભાગી છૂટ્યા, એટલે એમણે એક મિત્રને બહુ વખતથી કયા કરે કે તમારે મારે સંચાલન કરવું છે યાર. એટલે વિનોદભાઈને થયું કે આ બહુ રસપ્રદ છે, ચલો બોલાવી લો. એટલે એમણે કીધું કે તારે સંચાલન કરવું છે ને, તું આવતો રહે, આજે તને તક છે. એટલે આવ્યા તો ખરા, અને એમણે 3 કલાકના કાર્યક્રમમાં 2.5 કલાક સંચાલન કર્યું. પછી બધાનો વારો
બધા બોલ્યા પછી બીજા દિવસે એમણે વિનોદભાઈને ફોન કર્યો કે બધું બરાબર રહ્યું ને એમ. એટલે વિનોદભાઈએ કહ્યું કે હા હા સારું જ રહ્યું. એટલે હવે એવું તો કહેવાય નહીં કે ના નથી સારું રહ્યું, એટલે કે પણ મારે ઘણું કહેવાનું રહી ગયું. એટલે સંચાલકની જવાબ એવી ન હોવી જોઈએ કે ગીતો દબાઈ જાય. આપણે ગીતો માટે મળ્યા છીએ, મારું કામ ખાલી પરોવી આપવાનું છે. અને હું માનું છું એક દોરા તરીકે તમે પરોવી આપો તો એથી વધારે કશું કરવાનું હોતું નથી. માળા દેખાય છે, દોરો ભાગ્ય જ દેખાય છે. ને દોરાએ દેખાવું પણ ન જોઈએ, નહીં તો એ માળા પરોવવામાં ક્યાંક કુશળતા નથી એવું કહેવાય. અને હું માનું છું કૃષ્ણ પણ આ જ કામ કરે છે, પરોવી આપે છે, બે વાતને એકબીજા સાથે જોડી આપે છે. પરમ સ્વીકારનું તત્વ છે એનામાં. પ્રેમ કરી શકે છે પૂરા દિલથી તો સામે એક અદ્ભુત મિત્ર પણ પુરવાર થઈ શકે છે. પતિ પત્ની બંનેનો સારો મિત્ર છે. અર્જુનને સખા કહે છે, દ્રૌપદીને સખી કહે છે, બંનેની વાત એકબીજાને કરતો નથી. ઘણીવાર પતિ પત્ની બંનેના મિત્ર હોઈએ ને તો ફસાવા જેવું થાય, પણ એવું નથી થતું. સખા આમ તો કઝિન થાય કૃષ્ણ, કુંતી ફોઈ થાય એમના, વસુદેવની બહેન છે કુંતી, એટલે ફોઈનો દીકરો ભાભી થાય દ્રૌપદી. પણ દ્રૌપદી સાથે મિત્રતા છે પ્યોર. અને વિચારો કે આજથી કેટલા હજારો વર્ષ પહેલા આ મિત્રતાની કલ્પના કરી છે. આજે બે જણા એક સ્ત્રી પુરુષ મિત્ર હોય તો સોસાયટીને કેટલો બધો વાંધો હોય છે. એક સ્ત્રી એમ કે મારા મિત્ર છે એટલે તરત એ ભાઈને ફરી ચશ્મા ચડાવીને જુએ કે એમ, અચ્છા મિત્ર છે, વેરી ગુડ. એની પાછળ નહીં કહેલી બધી વાતો સંભળાય છે. ખરેખર એને કશું કહેવાનું જ નથી. પણ સ્ત્રી પુરુષ જો મિત્ર હોય તો એ મિત્રતાની વચ્ચે કંઈક વધારાનું હોવું જોઈએ, બિટવીન ધ લાઇન્સ વંચાવવું જોઈએ, એવી આ સોસાયટીની જરૂરિયાત છે. અને હું માનું છું આજથી હજારો વર્ષ પહેલાં આ દોસ્તી દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચે કલ્પીને વેદવ્યાસે તો કેટલું એડવાન્સ કામ કર્યું છે. અને મિત્રતા એટલે કેવી મિત્રતા છે કે જ્યારે કામ્યક વનમાં કૃષ્ણ જાય છે વિષ્ટિ કરતા પહેલાં, હવે એ જવાના છે હસ્તિનાપુર અને વાત કરવાના છે વિષ્ટિની, અને કામ્યક વનમાં પાંડવો વનવાસ પર છે અને કૃષ્ણ અને એ લોકો વાત કરે છે પાંચ પાંડવો, ત્યારે દ્રૌપદી આવીને ઝઘડો કરે છે, બૂમા બૂમ કરે છે, રડે છે અને કહે છે કે તું એ લોકોની સાથે વિષ્ટિ કરવા જઈશ જેણે મારા વાળ ખેંચેલા, તું એ લોકોની સાથે વિષ્ટિ કરવા જઈશ જેણે મારા કપડાં ખેંચેલા, જેણે મારું સન્માન નથી રાખ્યું, જેણે મારી સાથે દાસી જેવો વર્તાવ કર્યો છે, જેણે મને વેશ્યા કહી છે, એ લોકો સાથે તું વિષ્ટિ કરવા જઈશ, શું કામ સંધિ કરવી જોઈએ? અને ત્યારે બહુ જ સુંદર જવાબ આપે છે કૃષ્ણ. દ્રૌપદીને કહે છે કે હું તને વચન આપું છું કે જે લોકોએ તને રડાવી છે એ લોકોની આંખોમાં પણ તું આંસુ જોઈશ, પણ જો હું આજે નહીં જાઉં, જો હું આજે વિષ્ટિ કરવાનો પ્રયાસ પણ નહીં કરું તો ઇતિહાસ એમ કહેશે કે હું આ યુદ્ધ અટકાવી શકતો હતો પણ મેં એ પ્રયાસ પણ ન કર્યો, અને આવતીકાલે ઇતિહાસ મને લાંછન ન લગાડે એ માટે મારે જવું જોઈએ. એક સમજદાર માણસ જો પ્રયાસ કરી શકતો હોય તો એણે એ પ્રયાસ કરવો જોઈએ, અને એ પ્રયાસ હું કરીશ. કેટલી સુંદર રચના કરી છે વેદવ્યાસ! જેટલો બેસ્ટ નોવેલિસ્ટ કદાચ આપણને ક્યારેય નથી મળ્યો. એના વાળ પકડીને દુશાસન લઈ જાય છે. દ્રૌપદી રજસ્વલા છે, એક વસ્ત્રમાં છે, રડે છે, કકળે છે, વિનંતીઓ કરે છે, અને ત્યારે એને કોણ કહે છે કે કૃષ્ણને યાદ કર? એને દુશાસન કહે છે કે તારા પતિ નહીં આવે તને બચાવવા, તારો ભાઈ તો અહીંયા છે નહીં, તારા બાપને તો ખબર બી નથી, હવે તને કોણ બચાવશે? બોલાવો પેલા ગોવિંદને જેના નામે તું ફરે છે. ભગવાન ક્યાંથી આવે છે એ મજાની વાત છે. એ દુશ્મનને મોઢે કેવડાવે છે કે બોલાવ તારા ગોવિંદને, બાકી આવી બેબાકળી સ્થિતિમાં, આવી ભયાનક સ્થિતિમાં ક્યાં યાદ આવે તમને ઈશ્વર? તમને કશું યાદ ના આવે. અને ત્યારે એ કેવડાવે છે કે બોલાવ ગોવિંદને, ગોવિંદ મદદ કરશે. ને ગોવિંદ એટલે શું? એ કેટલો સુંદર શબ્દ છે. જે ઇન્દ્રિયોને ચારે છે તે, જે પંચેન્દ્રિયને ચારે છે, જે પંચજન્ય શંખ એક દિશામાં લઈ જઈને સૂર કાઢે છે તે, ગો
એટલે ઇન્દ્રિય અને વિંદ એટલે ચારવું, જે એને ચારે છે તે પાંચે પાંચ ઇન્દ્રિયોને એક દિશામાં લઈ જવાની જેનામાં તાકાત છે એ જ ઈશ્વર થઈ શકે. આપણી તાકાત નથી માટે થવું નહીં. જે પંચજન્ય, કેટલી સુંદર નામો, કેટલા સુંદર છે પંચજન્ય શંખ, જે પાંચ ઇન્દ્રિયોને એક દિશામાં લઈ જઈને એક સુરે વગાડી શકે છે એ કૃષ્ણ છે. અને મિત્ર તો કેવો, એક બાજુ સુદામા છે, એક બાજુ અર્જુન છે, એક બાજુ દ્રૌપદી છે. કેવો મિત્ર! સુદામા આવે છે, એની હિંમત નથી કૃષ્ણને કહેવાની કે હું તારી પાસે માગવા આવ્યો છું. એક તરફ દ્રોણ અને દ્રુપદની મિત્રતા છે, એક ગાય લેવા ગયો છે દ્રોણ દીકરા માટે અને દ્રુપદ અપમાન કરે છે, એમાંથી સર્જાય છે આખું મહાભારત. વેર લેવા માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરે છે, દૃષ્ટદ્યુમ્નનો જન્મ થાય છે અને સાથે દ્રૌપદી વધારાની આવે છે. બાય વન ગેટ વન ફ્રી તો ત્યારે બી હતું. એને તો દીકરો જ માગ્યો છે, એને દીકરી માગી જ નથી. અગ્નિમાંથી પ્રગટી છે અને જન્મ લે છે ત્યારે જ આકાશવાણી થાય છે કે તારું વેર આ લેશે. કોણ લેશે, શું કામ લેશે? દ્રૌપદીને તો ખબર પણ નથી કે એને કોની સાથે વેર લેવાનું છે. એને તો બિચારીને કલ્પનાએ નથી કે જેને જોયા નથી, જાણ્યા નથી, એની પાસે વેર લેવાનું છે, એની સામે વેર લેવાનું છે. ખરેખર જે માતા પિતા પોતાના સંતાનને વેર વારસામાં આપે છે ને, એ કુરુક્ષેત્રનું નિર્માણ કરે છે. વારસામાં વેર કદી અપાય જ નહીં, વારસામાં ફક્ત વાલ અપાય. જે માતા પિતા પોતાના સંતાનને એવું શીખવાડે ને કે તારા દાદા આમ, તારા કાકા આમ, તારી ફોઈઓ આમ, તારા ફલાણા આમ, તારા મામાઓ આમ, એ માતા પિતા પોતાના સંતાનના મૃત્યુની જન્મપત્રી હમણાં જ લખી રહ્યા છે, કારણ કે અંતે કુરુક્ષેત્ર સર્જાશે. ગીતાનો સૌથી પહેલો શ્લોક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં મારા અને પાંડવો શું કરી રહ્યા છે તે મને કહે. મામકાહ અને પાંડવાહ, જ્યાં છૂટા પડ્યા ત્યાં કુરુક્ષેત્ર છે. બધા ભેગા થઈને શું કરે છે એવું નથી કહેતા. યુયુત્સુ એટલે જે યુદ્ધ માટે ઉત્સુક છે એવા લોકો ભેગા થઈને શું કરી રહ્યા છે. આમ જુઓ તો કેટલી વિચિત્ર વાત છે કે મારા અને પાંડવ છૂટા પડ્યા ત્યાં જ યુદ્ધ થયું. કૃષ્ણ તો વિષ્ટિ કરવા ગયા છે, મિત્ર છે, દુર્યોધનના પણ મિત્ર છે. સૌથી પહેલો શ્લોક એ રાજ્યસભામાં જઈને કહે છે કે હે મિત્ર, શરૂ જ ત્યાંથી કરે છે કે હે મિત્ર, હું તો તારી સાથે વાત કરવા આવ્યો છું, આ યુદ્ધ હજી અટકાવી શકાય એમ છે. અને ત્યારે પહેલી વખત આખા મહાભારતમાં પહેલી વખત ભીષ્મ પિતામહ કહે છે કે આ જે લઈને આવ્યો છે ને, ઓફર સ્વીકારી લે, હવે પછી આ ચાન્સ નહીં આવે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ના પાડે છે, સોયની અણી જેટલી પણ જમીન નહીં આપું. અને પછીની કથા સૌ જાણે છે. પણ મજાની વાત એ છે કે કૃષ્ણ બે જ વાર વિરાટ સ્વરૂપ બતાવે છે, એકવાર ડરાવવા અને એકવાર ડરેલાને બચાવવા. ડરાવવા દુર્યોધનને અને બીજી વાર અર્જુનને, જે ડરી ગયો છે એને એમ કહેવા કે આ હું છું. ડરે છે શું કામ, હું તારી સાથે છું, સારથી છું તારો, આવો મિત્ર છે. સુદામાના તાંદુલ ખાઈ શકે છે, વિદુરની ભાજી ખાઈ શકે છે, દ્રૌપદીની એઠી પતરાવળી ઉપાડી શકે છે, એના કપડાં આપી શકે છે, એનું સન્માન સાચવી શકે છે. દ્રૌપદીનું નામ કૃષ્ણ છે, કૃષ્ણના પ્રેમમાં છે. પહેલી વાર જ્યારે દ્રુપદના દરબારમાં કૃષ્ણને મળે છે ત્યારે લાક્ષાગૃહ થઈ ચૂક્યું છે, પાંડવો નથી એવું સમગ્ર આર્યવર્ત માને છે. અને દ્રૌપદી એને પગે લાગે છે અને કૃષ્ણ કહે છે માગ કૃષ્ણ, અને ત્યારે કહે છે કે મને આર્યવર્તનો શ્રેષ્ઠ પુરુષ પરણાવો. એનો અર્થ એમ થયો કે હવે તું જ, બીજું તો કોઈ છે જ નહીં, આર્યવર્તમાં હવે બીજો શ્રેષ્ઠ પુરુષ જ નથી રહ્યો, હું તને પરણવા માંગુ છું. કૃષ્ણ કહે છે તથાસ્તુ. દ્રૌપદી ખુશ થઈ જાય છે, પાછી જઈને એની સખી નિતંબિનીને કહે છે કે થઈ ગયું બધું નક્કી, મજા, હવે કંઈ વાંધો નથી, હવે આ લોકોને સ્વયંવર કરવો હોય તો કરે, ના કરવો હોય તો ના કરે, કૃષ્ણએ કહી દીધું છે કે મને આર્યવર્તનો શ્રેષ્ઠ પુરુષ પરિણામ છે. તો એ પોતે આપણે ઘણીવાર શું માગતા હોઈએ છીએ એની આપણને નથી ખબર. મિડાસની જેમ અડીએ એને સોનું થઈ જાય, બરાબર છે, પણ એમાં તો પત્ની પણ સોનું થાય, સંતાન પણ સોનું થાય, કોળીઓ પણ સોનું થાય, પાણી પણ સોનું થાય. દ્રૌપદીએ માગ્યું પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો,
પાંચ વાર મળ્યો. લે પતિ લે પતિ લે પતિ લે પતિ, માગતા પહેલા પણ અચકાવું, માગ્યા પછી પણ અચકાવું, અને માટે સુદામાં અચકાય છે. ઈશ્વર પાસે માગવા જતા પણ સહેજ અટકવું, શું માગીએ છે એ સમજીને માગવું, કારણ કે એ તો આપી દેશે, પછી શું એ પ્રશ્ન બહુ અગત્યનો છે. અને હું માનું છું આ આ કથા યુદ્ધની કથા નથી, યુદ્ધાંતે વિષાદની કથા છે. યુદ્ધ તો કેટલીય કથાઓ આપણે સાંભળી છે, મહાભારતની કથા એ માનવીય નબળાઈની કથા છે, અને માનવીય નબળાઈની ઉપર જે છે તે કૃષ્ણ છે, જે માણસ તરીકે જન્મ્યા છે પણ એમનામાં માણસની નબળાઈઓ નથી, માટે કૃષ્ણ છે. જે પોતાની નબળાઈને જીતી જાય, જે ઇન્દ્રિયોને એક દિશામાં લઈ જાય, જે પંચજન્ય ફૂંકી શકે એ કૃષ્ણ છે. એવા એક દોસ્તની વાત, એક મિત્રની વાત બીજા થોડા ગીતો સાથે. નહીં રે જાણે કદી, નહીં રે માણે, નહીં રે જાણે કદી, નહીં રે માણે. જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે. નહીં રે જાણેલી કદી, નહીં રે વાણેલી, નહીં રે જાણેલી કદી, નહીં રે વાણેલી. જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે. જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે દેવી કૃષ્ણ સુદામાની જોડી રે. વાલો ઝૂલે હિંડોળા ખાત, વાલો ઝૂલે હિંડોળા ખાત રાણી રૂકમણી ની સાત, વાલો ઝૂલે હિંડોળા ખાત રાણી રૂકમણી ની સાત. ત્યાં તો જાણીએ વિવાદ સુદામો જુએ પ્રભુ ની વાત, ત્યાં તો જાણીએ વિવાદ સુદામો જુએ પ્રભુ ની વાત, સુદામો જુએ હરિ ની વાત, સુદામો જુએ પ્રભુ ની વાત. આવે શામણિયો, આવે શામણિયો સામે દોડી રે દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે. આવે શામણિયો સામેથી દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે. નહીં રે જાણે કદી, નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદી, નહીં રે માણેલી. જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે. જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી રે.
સુદામો શરમાય છે, ઓ સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, તાંદુલની પોટલી ભરતા ખચકાય છે, તાંદુલની પોટલી ભરતા ખચકાય છે. વાલો માગી માગી ખાય, વાલો માગી માગી ખાય, હાથે ચપટી નહીં મલકાય, વાલો માગી 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 ખાય, વાલો માગી માગી ખાય, હાથે ચપટી નહીં મલકાય, કૌતુક જો નારાને થાય એવું શું છે તાંદુલમાં, કૌતુક જો નારાને થાય એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં, એવું શું છે તાંદુલમાં. માધવ મૂલવે, માધવ મૂલવે, મીઠપ હાથ જોડી રે જોડી રે, કૃષ્ણ સુદામાની જોડી રે, હે કાનો મૂલવે, મીઠપ હાથ જોડી રે જોડી રે, કૃષ્ણ સુદામાની જોડી રે, નહીં રે જાણેલી કદે નહીં રે માણેલી, નહીં રે જાણેલી કદે નહીં રે માણેલી, જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે, કૃષ્ણ સુદામાની જોડી, જેની ગોઠણી તોડાય નહીં તોડી રે સંતો રે, કૃષ્ણ સુદામાની, કૃષ્ણ સુદામાની, કૃષ્ણ સુદામાની જોડી રે. કાંતિ અશોકની રચના, પુરુષોત્તમ કાકાનું સ્વરાંકન. ફરી આપણે નરસિંહ મહેતા તરફ જોઈએ. પુરુષોત્તમ કાકાનું સ્વરાંકન આનંદના સ્વરમાં. ઊંચી પેઢી તે મારા જાણી રા,
આ સેગમેન્ટમાં છેલ્લે આપણા જાણીતા રાસનું એક ગુચ્છ હું ને આનંદ રજૂ કરીએ છીએ અને આપ સૌ એમાં તાળીઓનો સાથ આપશો એવી આશા રાખીએ છીએ. રહી ગઈ વેદના નિવાર, હો હો
રહી ગઈ વેદનાની વાત, રહી ગઈ વેદનાની વાત. ફૂલની સુવાસ તણા સોગંધ લઈ ગઈ લોકે, ફૂલની સુવાસ તણા સોગંધ લઈ ગઈ લોકે. શમરણ સાધની આવું નહીં, આવું નહીં આવડે, ગોકુળે ગામ નહીં આવડે, ગોકુળે ગામ નહીં આવડે. એક વાર શ્યામ તમે રાધાને કહી દો, એક વાર શ્યામ તમે રાધાને કહી દો, ગોકુળે ગામ નહીં આવું નહીં આવું નહીં આવડે, ગોકુળે ગામ નહીં આવડે, ગોકુળે ગામ નહીં આવડે. ભલે ને રિયો કાળો છોને નખરાળો, જશોદા મુને ગમતો કાનુડો રૂપાળો, જશોદા મુને ગમતો કાનુડો રૂપાળો. હે મુને ગમતો કાનુડો રૂપાળો, ભલે ને રિયો કાળો છોને નખરાળો, જશોદા મુને ગમતો કાનુડો રૂપાળો, જશોદા મુને ગમતો કાનુડો રૂપાળો. છુપી જુએ શ્યામ જમુનાને તીર જ્યારે, છુપી છુપે જુએ શ્યામ જમુનાને તીર જ્યારે, ગોપીઓ પાણીને જાય, ગોપીઓ પાણીને જાય. કનડ કનુડો તોય ગોપીઓને રીસ નહીં, કનડ કનુડો તોય ગોપીઓને રીસ નહીં. બોલ્યો મનમાં મલકા, બોલ્યો મનમાં મલકા, એ તો નંદજીનો છોડો છોગાળો, ભલે ને રિયો કાળો છોને નખરાળો, જશોદા મુને ગમતો કાનુડો રૂપાળો, જશોદા મુને ગમતો કાનુડો રૂપાળો. હે મુને ગમતો કાનુડો રૂપાળો, ભલે ને રિયો કાળો છોને નખરાળો, જશોદા મુને ગમતો કાનુડો રૂપાળો, જશોદા મુને ગમતો કાનુડો રૂપાળો. તારા રંગ મેળો જુએ તારી વાત રંગ
રંગનો હે રંગનો જનો કાલી તીડીને કાચો તારા તારા ઓરે જલી રાતારા ઓરે રંગી રાતારા રંગ પેરો જુએ તારી વાત રંગનો સંગીતનો રસ કાના વગર રાસ નથી બનતો. હમણાં બહુ સરસ વાત કરી અશોકભાઈએ કે રાધાને એક કવિ મળ્યો અને એણે કહ્યું કે હું 1000 ગીતો લખું પણ બધા તારા વિશે, એમાં ક્યાંય કાનો નહીં આવે. અને એટલે રાધાએ કહ્યું કે તમે રાધા લખશો ને એમાં જ 2 કાના આવશે. ઘણી વાર એવો વિચાર આવે કે આ રાધાકૃષ્ણ પરણ્યા હોત તો શું થાત. કૃષ્ણ કહેત કે મારે રાસ રમવા જવું છે એટલે એમ કહેત, બેસો હવે ચૂપચાપ ઘરમાં, સારા નથી લાગતા. અથવા એમ કહે કે મારે દ્વારિકાથી નીકળીને જરા મથુરા કામ છે. કે કેમ, ગઈકાલે તો નહોતું, આજે એકદમ કામ નીકળી આવ્યો? એકલા જ આવ છો કે સાથે કોઈ આવવાનું છે? કેમ, રાત રોકાવવું પડે એવું શું કામ છે? બે લોકો જ્યારે એકબીજાને ચાહતા હોય છે ત્યારે કદાચ એમાં હજી એક અપેક્ષા બાકી હોય છે સહજીવનની. સહજીવન જેવું શરૂ થાય કે તરત જ ક્યાંક કશીક પૂર્ણતાની લાગણી એ સહજીવનને નષ્ટ કરી નાખે છે. બહુ સુંદર રમેશ પારેખની કવિતા છે, આકાશ પહેલાં ઘર થશે પછી પાંજરું થશે. આકાશ પહેલાં ઘર થશે પછી પાંજરું થશે, ટહુકો વસાવવાની મથામણ શરૂ થશે. પાંજરામાં પૂરેલું પંખી કદાચ ઉડે નહીં, તમને મૂકીને ક્યાંય જઈ ન શકે, પણ એ તમારા કયા પ્રમાણે ગાશે નહીં. અને હું માનું છું જે લોકો આ સમજ સાથે દાંપત્યને સમજી શકે છે એ લોકો કદાચ કૃષ્ણ જેવું દાંપત્ય જીવી શકે છે. 8 પત્નીઓ સાથે રહેવું અને સૌને એમ લાગે કે કૃષ્ણ મારો જ છે. આટલી બધી ગોપીઓ સાથે રાસ રમવો અને દરેકને લાગે કે ગોપી મારી જ સાથે છે, કૃષ્ણ મારી જ પાસે છે. અને હું માનું છું કે એ સૌને અંદર વહેંચાઈ જવાની આ આવડત ફક્ત કૃષ્ણ પાસે છે. એક બહુ સરસ કવિતા લઈને આવી છું તમારે માટે મુકેશ જોશીની. વ્યવહાર જ્યારે શરૂ થાય ત્યારે વાલ ક્યાં વિખરાઈ જાય છે? લેવડ દેવડમાં જે ફસાય એને પછી MOU કરવાના હોય છે, એની પાસે પછી સ્નેહ ક્યાંય ટકતો નથી. તમે આટલું કરો તો હું આટલું કરીશ, તમે આટલું આપો તો હું આટલું આપીશ. ત્યાં દાંપત્યનું સુખ ક્યાંક વિખરાઈ જાય છે. અને મજાની વાત એ છે કે ખરેખર સપ્તપદીના 7 વચનમાં સૌથી છેલ્લું વચન એ છે કે આપણે મિત્રો બનીને રહીશું. એટલે પતિ પત્ની પણ ખરેખર તો ઉત્તમ મિત્રો હોવા જોઈએ, પણ ક્યાંક દાંપત્યના એ 7 પગલામાં મિત્રતા ખોવાઈ જાય છે. અને વ્યવહાર આવે તો શું થાય એની એક બહુ સરસ રચના મુકેશ જોશીએ લખી છે. મારા મનના ઉમંગને સજાવશો, મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો. મને નોકરીથી પડતો બચાવશો, મારી બેંકમાં હરી ખાતું ખોલાવશો. બેંકમાં ટાર્ગેટ આપે, જે લોકો કામ કરે છે એ બધાને ખબર હશે કે આટલા ખાતા ખુલવા જોઈએ, આટલી FD થવી જોઈએ. આટલું LIC માં પણ હોય છે કે આટલા આટલા લોકોને તો ગમે એમ કરીને તમે વીમા કરીને લઈ આવો. અને વીમાવાળા છે ને સૌથી પહેલાં તમને બીવડાવે, શરૂ ત્યાંથી કરે. કાલે ઉઠીને તમે નહીં હો તો પણ પછી તો બીવાનું કંઈ છે જ નહીં. એકચ્યુઅલી બીવાનું તો છીએ ત્યાં સુધી જ છે.
મેં કહ્યું ને આ ધંધો આવે ત્યાંથી જ સમસ્યા શરૂ થાય છે. કૃષ્ણ જોડે ધંધો નહીં કરવાનો, અહીં ધંધો કરે છે ભગવાન જોડે. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો, મને નોકરીથી પડતો બચાવશો, મારી બેંકમાં હરી ખાતું ખોલાવશો, ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ, ફોર્મની સાથે ભરવી પડશે હરિવર થોડી કેશ, કેશ ન હો તો મને ભરી દો, કેશ ન હો તો મને ભરી દો, લખશું ભર્યો મુકેશ. ઉંમર માટે ભરવા મળશે 3 જ ચોરસખાના, ભગવાનની ઉંમર તો ક્યાં ખબર છે કોઈને, 3 ખાના તોય આપે છે આ લોકો. ઉંમર માટે ભરવા મળશે 3 જ ચોરસખાના, એ તો કહેજો મારા કરતા મોટા છો કે નાના. કેવી રીતે પૂજવાના ભગવાનને, બાળક સ્વરૂપે ઈશ્વર સ્વરૂપે? બાળક છે તો આપણાથી નાનું છે, ઈશ્વર છે તો આપણાથી મોટા છે. ઉંમર માટે ભરવા મળશે 3 જ ચોરસખાના, એ તો કહેજો મારા કરતા મોટા છો કે નાના. ફોર્મ જાતે ભરશો કે ભરાવશો? ફોર્મ જાતે ભરશો કે ભરાવશો? મારી બેંકમાં હરી ખાતું ખોલાવશો? દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ. દર્શન જો આપો, ફોટા ચોંટાડવા પડે ને, દર્શન જો આપો તો હું આંખેથી ફોટા પાડીશ, ફોટાના ખાનામાં મારી આંખો બે ચીટ કાઢીશ. લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે, લાંબી ટૂંકી સહી નહીં તો અંગૂઠો પણ ચાલે, એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે, એક અંગૂઠો અરજી પર ને બીજો મારા ભાલે. મારું નામ તમારા જોઈન્ટમાં લખાવશો, મારું નામ તમારા જોઈન્ટમાં લખાવશો, મારી બેંકમાં હરી ખાતું ખોલાવશો. આ જોઈન્ટ અકાઉન્ટ છે ને, એ હું માનું છું સૌથી મોટી વાત છે ઈશ્વર સાથે. અને જે ઈશ્વર સાથે જોઈન્ટ અકાઉન્ટ ખોલાવી શકે ને, એને પછી જિંદગીમાં ક્યાંય કેશ, કાઇન્ડ, કરેજ કશાયની તકલીફ નથી પડતી. પતિ પત્ની જ્યારે જોઈન્ટ અકાઉન્ટ ખોલે ને, ત્યારે એ જોઈન્ટ અકાઉન્ટમાં એક સાથે ભરે ને એક સાથે ઉપાડે બહુ જરૂરી છે. બહુ સરસ વાત કરી અશોકભાઈએ પહેલાં ખલીલ જિબ્રાનની, અને ખલીલ જિબ્રાને બહુ એક સરસ વાત કહી છે કે બે થાંભલાની જેમ ઊભા રહેજો. બિલ્ડર છે અહીંયા બધા ઘણા, એટલે સમજી જ શકશે કે બે થાંભલા બહુ નજીક બાંધી દો ને તો એ છત નથી ટકતી, અને થે બે થાંભલા બહુ દૂર બાંધી દો ને તો એ છત તૂટી પડે છે. સપ્રમાણ અંતર પર એના નિશ્ચિત સ્થાને જ્યાં થાંભલા ઊભા કરવામાં આવે ત્યાં જ હું માનું છું છત ટકી શકે છે. અને ઈશ્વરનું દાંપત્ય એ આ નિશ્ચિત થાંભલા જેવું છે. પતિ તરીકે કૃષ્ણ કેવા હતા એ વાત બહુ જ સુંદર રૂકમણી સાથેના દાંપત્યની એમની કરવામાં આવી છે, સત્યભામા સાથેના દાંપત્યની એમની કરવામાં આવી છે. કૃષ્ણ પરણીને લઈ આવે છે સત્યભામાને, અને દ્રૌપદીના મહેલમાં અંધારું છે ને કૃષ્ણ એમાં બહુ જ સુંદર પ્રસંગ લખ્યો છે, અને બહુ જ રિસાયેલા છે એકદમ રૂકમણીને. કૃષ્ણ જઈને મનાવે છે અને બહુ સરસ વાત કરે છે કે તું તો રાજલક્ષ્મી છે, યાદવોની ભાગ્ય લક્ષ્મી છે, તું કોઈથી ઈર્ષા કરે? મારી સાથે રહીને તું ઈર્ષા કરે? તો બીજી તો કોઈ ચર્ચા હવે આપણે કરવાની રહેતી જ નથી. જો કૃષ્ણત્વને સ્પર્શ્યા પછી પણ મલિનતા બાકી રહી જાય તો કંઈક મારામાં ખૂટે છે, તારામાં નહીં. હું હજી વધુ તને સ્પર્શવાનો પ્રયત્ન કરીશ, હું હજી વધુ તારી પાસે રહેવાનો પ્રયત્ન કરીશ, હું હજી વધુ તને વિશુદ્ધ કરવાનો પ્રયત્ન કરીશ. કૃષ્ણ છે કાળા, પણ આપણી અંદરની મલિનતાને ધુએ છે. ઘનશ્યામ કહ્યું છે જલ તત્વ છે, વાદળ ઘેરાય ને વરસે, મુશળધાર વરસે તો જીવન આપે, સ્વચ્છ કરે. અને મજાની વાત એ છે કે જે જળથી કાદવ થાય છે ને એ જ જળથી પગ ધોવાય છે. ધૂળમાં નાખી દો તો એનાથી કાદવ થાય, ને ચહેરા પર છાંટો તો ચહેરો સ્વચ્છ થાય. ઝાડને પીવડાવો તો જીવન આવે. એ જળનો ઉપયોગ શું કરીએ છીએ એ કૃષ્ણત્વનો ઉપયોગ છે. એ તો પાણીની જેમ વયા કરે છે, આપણે નક્કી કરવાનું છે કે એમાંથી ક્યાં અને શું આપણે મેળવવાનું છે. કૃષ્ણ એક એવું તત્વ છે જે કન્ટેમ્પરરી છે.
કોઈ પણ પળે, કોઈ પણ ક્ષણે, કોઈ પણ રેફરન્સમાં, કોઈ પણ વિચાર સાથે, કોઈ પણ વાત સાથે જો કૃષ્ણને જોડી દો ને તો એ વાત સાથે જોડાઈ શકે છે. માટે જલ તત્વ છે. મીઠું નાખી દો તો ખારું થઈ જાય અને શરબત નાખો તો મીઠું લાગે. નામ બંનેનું મીઠું, સ્વાદ જુદા. અને માટે કદાચ એ કૃષ્ણત્વ છે. આપણે બધા જ સવારથી સાંજ સુધી એક જ વાત કહીએ છીએ, જ્યારે જ્યારે કંટાળીએ, અકળાઈએ, હેરાન થઈએ, હે ભગવાન ઉપાડી લે, હે ભગવાન છોડાવ અહીંથી. એનો એક બહુ સરસ કવિતા હિતેન આનંદ પરાની છે કે ભગવાન આવે છે ખરેખર. રોજ તમે આવી બૂમો પાડો તો એક દિવસ આવીને ઉભા રહે, બેલ વગાડે કે ચાલ આવું છે ને. રોજ તો મને કહે છે લઈ જા લઈ જા લઈ જા, આજે હું લેવા આવ્યો છું. એટલે કહે છે કે આજે તો ભગવાન પહેલી તારીખ પગાર, આખો મહિનો નોકરી કરી છે, હવે જરાક પગાર લઈ લો. તો કે તો ત્રીજી રાખવી છે કે ના યાર, ત્રીજીએ તો પેરેન્ટ્સ ડે છે, ગયે મહિને નથી ગયો. તો પાંચમી, પાંચમીએ ઓફિસની મીટિંગ છે, એ લોકોને એમ થાય કે આવતો નથી, પતાવી દેવા દો. ભલે અગિયારમી, ભગવાન કે અગિયારમીએ તો એનિવર્સરી છે, એ દિવસે લઈ જશો. તો અઢારમી, ભગવાન અઢારમીએ એક બહુ અગત્યની બોર્ડ મીટિંગ છે, એ પતાવી દઉં, એક બહુ અગત્યનું કામ છે એ પતાવવાનું છે. એમ એમ કરતાં ત્રીસમી તારીખ આવી ગઈ. ને પછી ભગવાનને કહે છે ફરી, ભગવાન આખો મહિનો નોકરી કરી છે, પગાર લઈ લો. બૂમો પાડવી એક વાત છે, અને ખરેખર જ્યારે આવીને ઊભો રહે ત્યારે એનો હાથ પકડીને નીકળી જવું એ બીજી વાત છે. ઈશ્વર સાથેનું દાંપત્ય કદીએ સુખી દાંપત્ય નથી. રાજા થવું એ સુખી થવાનો માર્ગ નથી. જેના સિંહાસનમાં અંગત સુખો દટાય છે એ સિંહાસન સ્થિર રહી શકે છે. ઈશ્વરને પરણવું એટલે એવું નક્કી જ છે કે એ બાકીના લોકો માટે એટલો બધો સમય આપશે કે કદાચ પત્ની માટે સમય નહીં બચે. અને જે અર્ધાંગીની છે, જે અર્ધું અંગ છે, એ કેવી રીતે એકલું સુખી થઈ શકે? એણે તો એની જ સાથે રહેવું પડે જેને પરણી છે. હું માનું છું ઈશ્વર સાથેનું દાંપત્ય એવું દાંપત્ય છે કે જે મીરા જ સહી શકે, જે રૂકમણી જ જીવી શકે. ઝેરનો કટોરો એ બીજું કદાચ કશું જ નથી, ઈશ્વર સાથેનું દાંપત્ય છે. મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રહે. મહેલ નથી ભગવાન સાથેના દાંપત્યમાં, વનવાસ છે. રામને પરણીને સીતા પાસે મહેલ નથી રહેતો, રામ રહે છે 100%. અમારા જયભાઈ એક બહુ સરસ જોક કહે છે કે સીતાએ કેમ એવું નક્કી કર્યું કે મારે રામ સાથે જવું છે અને મહેલમાં નથી રહેવું? એનું કારણ એ છે કે જ્યાં ત્રણ સાસુ હોય અને પતિ ન હોય, બધાને ખબર જ છે, એક તો એક ત્રણ, ને પતિની ગેરહાજરી બચાવે એ કોણ? પ્રભુ સાથે લગ્ન કરવા એટલે શાશ્વત દાંપત્ય. ઈશ્વરને પરણેલી વ્યક્તિ સ્ત્રી કદીય વિધવા થતી નથી, કારણ કે સતત સાથે રહે છે. આંખ મીચો અને જે આવીને ઊભો રહે એ ઈશ્વર. અને હું માનું છું આ પતિ તરીકેની જે ત્રણ રચનાઓ છે એ આખા એ કાર્યક્રમની ઉત્તમ રચનાઓ છે. થેન્ક યુ સો મચ. Hey.
જોયા મેશા ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુળની વાસળીમાં ગોપીઓ ગોકુળની વાસળીમાં ગોપીઓ પારિજાત પાથરી રે રુક્મણીજી બેઠા ને રાધિકા તો ઝૂલતી ચમે હો મન ગમ તું મોર લહેરા તું જાન મન ગમ તું મોર બીચ લહેરા તું જાય અને પોઢેલા જમનાજી જાગે આકાશના રથમાં બેઠા છે મારા સારથી દુકાની આસપાસ ખુલ્લું આકાશના રથમાં બેઠા છે મારા સારથી પિતાનો સાદ સુણી ઓસરે વિષાદના અંતરમાં આનંદની આરતી ઓ ધેનુકાને ધબકારે આધવજી ઝૂલે ધેનુકાને ધબકારે આધવજી ઝૂલે રે મીરાયના મોહન જોયા મેશા જોયા મેશા આ ગીત કવિશ્રી સુરેશ દલાલ પુરુષોત્તમ કાકાની ખૂબ જ ઉત્તમ સ્વર રચના અને આમાં જે રુક્મિણી અને રાધાની જે કમ્પેરિઝન કરી છે એમાંની એક એક ખૂબ સુંદર મને પંક્તિ અશોક અંકલે આપી છે કે શ્યામના ચરણમાં મૂક્યું એ મૂક્યું રાધાએ ફૂલ શ્યામના ચરણમાં મૂક્યું રાધાએ ફૂલ એ તો રુક્મિણીને અંબોડે મહેકે રાધાની વેદનાના મોરલાઓ સહેજે શું માધવના કાજામાં ઘેકે ખૂબ જ સુંદર પંક્તિ મને અશોક અંકલે શેર કરવા આપી મેં કરી હવે ફરીથી સુરેશભાઈની જે ખૂબ જ સુંદર રચના અને ગૌરાંગ કાકાનું મને ગમતું ખૂબ જ મને ખૂબ જ ગમતું સ્વરાંકન અને રાગ ભૈરવી આપણે શાસ્ત્રીય સંગીતનો જે સંપૂર્ણ રાગ કહી શકાય અને સાથે રાગ સાઉથનો એક રાગ છે સાલગ વરાળી એ બંનેના કોમ્બિનેશનમાં સ્વરાંકન કર્યું છે હું રજૂ કરું છું શ્યામ
તને હું સાચે કહું છું માન મલાજો લો પીશા તને હું સાચે કહું છું માન મલાજો લો પી હું તો તારી હે ગિરિધારી ગયા જન્મની ગોપી સાચે કહું છું માન મલાજો લોપી હું તો તારી હે ગિરિધારી ગયા જન્મની ગોપી શાતને જાણી તીને તો જાણી એક યમુના ભયા કરે જાણી તીને તો જાણી એક યમુના ભયા કરે વાસણી મોર પીછરી મૂગી મૂગી સયા કરે સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી આંખ આંખમાં રોપી હું તો તારી હે ગિરિધારી ગયા જન્મની ગોપી શાતને સાચે કહું છું જન્મ ના કદંબ ઉગ્યા કિયા જન્મ ની છાયા કિયા જન્મ ના કદંબ ઉગ્યા કિયા જન્મ ની છાયા મીરા ને મોહન મુખડાની અનંત લાગી માયા શ્યામ તારા ચરણ કમળ માં સઘળું દેહું સોંપી ચરણ
કમળ માં સગળો દેહો સોંપી હું તો તારી હે ગિરિધારી ગયા જન્મની ગોપી શ્યાતને સૌ સાથે ગાઈ શકો એવી એક રચના, અને હું એવી આશા રાખું કે તમે સાથે ગાઓ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, હું નાનલ બંને રજૂ કરીએ છીએ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મન મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારા તરણાંગણિયામાં તુલસી નાવન. મારા પ્રાણ જીવન એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા અંત સમય કેરી સુનો રે અરજી, હે મારા અંત સમય કેરી સુનો રે અરજી. લેજો શરણ માં શ્રીજી બાવા દયા રે કરી, લેજો શરણ માં શ્રીજી બાવા દયા રે કરી. મને તેડા ઓ મને તેડા રે યમ કેરા કદી ના આવે, મારો ના
નાથ બોલાવે હે મારા ઘટમાં વિરાજ શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો હવે પછીનો જે દોર છે એ આપણે થોડીક 5 મિનિટ જે કલાકારો અને જે આપણા આજના વક્તા કાજલબેન એમનું આપણે સ્વાગત કરી લઈએ અને કારણ કે જે સંખ્યા અત્યારે છે તો તાળીઓના ગગડાટથી કદાચ હોલ ગુંજી ઉઠે એટલે કાર્યક્રમના સમાપન પહેલાં આપણે આ કાર્યક્રમ પતાવી દેવો જોઈએ તો આપ સૌ પ્લીઝ કેશી પટેલને ખાસ વિનંતી આપ સૌ સ્ટેજ પર આવો તો વધારે સારું આજે એક મોબાઈલમાં કાજલબેનની એક એપ્લિકેશનનું આજે એક લોન્ચ કરીએ છીએ અને એનું ઉદ્ઘાટન પણ આપણે આ ક્ષણે જ કરવા માગીએ છીએ આપ સૌ એ પ્રસંગને તાળીઓના ગડગડાટથી પ્લીઝ બતાવી લો પ્લીઝ પ્લીઝ આજે આખી એપ્લિકેશન છે એ તમને કી ટુ કાજલ KEYTOKEJAL એકતા કપૂર જેવું કર્યું છે કાજલ કી ટુ કાજલ એ તમને ગૂગલ્સમાં સર્ચ કરશો એટલે આપને આ મળી રહેશે આના ઉપર આ જ વસ્તુ ઉપર અમે કાજલબેનના જેટલા પુસ્તકો છે એ પણ અમે એના ઉપર જ લોન્ચ કરવાના છીએ એ સાથે સાથે એમના જે કંઈ પ્રવચનો અવેલેબલ છે વિડીયો એ પણ અમે એની સાથે જ મૂકવાના છીએ તો આપ સૌ પહેલાંમાં કી ટુ કાજલ અને આ પુસ્તકમાં રીડ કાજલ એવું તમે કરીને ગૂગલ પર સર્ચ કરી શકશો આપ સૌ આ પ્રસંગને ફરીથી તાળીઓના ગડગડાટથી વધાવી લો પ્લીઝ હું સિનિયર સિટીઝનમાંથી પ્રેસિડેન્ટ જે પ્રતાપભાઈ કાકા અને મહેન્દ્રભાઈ હાજર છે એમને વિનંતી કરું કે આપ સ્ટેજ પર આવો કાજલબેન એમના તમામ પુસ્તકો સિનિયર સિટીઝન ભવનને આ બધા જ વૃદ્ધોને એમને વાંચવા માટે સિનિયર સિટીઝન્સ માટે જેટલા પુસ્તકો છે એ બધા આપ જ્યારે બહાર જાઓ ત્યારે જોઈ લેજો
એ વેચાણમાં મૂક્યા છે. એ પુસ્તકોમાં કાજલબેન પોતે જ પોતાના તરફથી 15% ડિસ્કાઉન્ટ એ પુસ્તકમાં આપવાના છે. એ સાથે સાથે પ્રહરભાઈની ડીવીડી પણ એમાં છે, એ પણ આપ લઈ શકો. કાજલબેનના પ્રવચનોની ડીવીડી પણ એમાં છે, એ સૌ આપ નિહાળો અને આપને જે ગમે તે પુસ્તક આપ 15% ડિસ્કાઉન્ટથી લઈ શકો. આપ સૌનો આભાર. અને હવે પછીનો જે દોર આપણે યથાવત આ કાર્યક્રમનો ચાલુ રાખીએ છીએ, બહુ સમય ઓછો રહ્યો છે પણ છતાંય પણ થોડામાં ઘણું એમ કરીને આપણે આ કાર્યક્રમને આગળ ચલાવીએ. કાજલબેન, હું પ્રહરભાઈને વિનંતી કરું આપણા કલાકારોનો પરિચય કરાવે. જી, તબલા પર શ્રી મનીષી રાવલ, ઢોલક પર શ્રી રીતેશ ઉપાધ્યાય, ઓક્ટાપેડ પર શ્રી મનીષ કંસારા, શ્રીમતી આનલ વસાવડા ઠક્કર અને આ સમગ્ર કાર્યક્રમનું જેમણે સંગીત સંચાલન કર્યું અમારા સૌના સિનિયર એવા શ્રી મયુર દવે. ખૂબ તાળીઓથી આ દરેક કલાકારોને આપ વધાવી લેશો. અને પ્રહર વોરા, પ્રહર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ રહ્યા છે કે થઈ ગયા છે? થઈ રહ્યા છે, વેન્ટિલેટર પર ચાલુ છે. અને આ સંગીત અને આંકડાની વચ્ચે ક્યાંક બેલેન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નવું વર્ષ બસ આવું આવું થાય છે. અને હમણાં બહુ સરસ ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, ઘટઘટમાં બધે જ ઈશ્વર છે. હમણાં અહીંયા આ ક્ષણે પણ ઈશ્વર છે. એક ગુરુએ નક્કી કરવાનું હતું એના બે ચેલાની વચ્ચેથી કે હવે આ ગાદી કોને સોંપવી. એટલે એણે બંનેને એક એક ફળ આપ્યું ને કહ્યું કે જાઓ આ એવી જગ્યાએ જઈને ખાજો જ્યાં તમને કોઈ જોઈએ નહીં. બંને જણા ગયા. એક જણ લગભગ 12 કલાક ફરીને પાછો આવ્યો અને એણે કહ્યું કે મેં ખાઈ લીધું. એટલે કે ક્યાં ખાધું? તો કે એક વાવમાં, અંધારા ખૂણામાં, એકદમ અંદર જઈને કોઈ ના જુએ એવી રીતે. વેરી ગુડ. બીજો ચેલો 24 કલાકે પાછો આવ્યો, ફળ એમનું એમ. એટલે ગુરુએ કહ્યું કે શું થયું? તો કે ક્યાં જઈને ખાઉં? હું જ્યાં જાઉં છું ત્યાં ઈશ્વર તો હોય જ છે. એટલે આપણી વચ્ચે હમણાં આ ક્ષણે પણ, હમણાં જ અમે સાંજે પહોંચ્યા. અને હું માનું છું એ શ્રદ્ધા એને ઈશ્વર બનાવે છે. એ શ્રદ્ધા એનામાં કાયમ રાખીશું તો એને પણ ઈશ્વર થઈને રહેવાનું ગમશે. કોણ બનાવે છે ખરેખર આ નારિયેલમાં પાણી, સંતરામાં ફાંક? માણસ બધું જ નક્કી કરી શકે છે પણ જન્મનો સમય અને મૃત્યુનો સમય નક્કી નથી કરી શકતો. વેન્ટિલેટર પર એણે કહ્યું કે હું અત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરું છું, પણ વેન્ટિલેટર પર હોય ને તો એ ડૉક્ટર કહી નથી શકતો કે કેટલા વાગે મરી જશે. બરાબર છે. કોન્ટ્રેક્શન શરૂ થાય ને એ પછી પણ ડૉક્ટર કહી નથી શકતા કે બાળક હવે બરાબર 7 મિનિટ ને 3 સેકન્ડે જન્મ લેશે. આ બે વસ્તુ એણે પોતાના હાથમાં રાખીને પોતાની જાતને ઈશ્વર પ્રસ્થાપિત કર્યો છે. અને મજાની વાત એ છે કે એ ભલે 100 બનાવે એમાંથી 20 ખરાબ બી નીકળે લોટમાં, પણ એ બનાવવાનું બંધ નથી કરતો. એણે આપણામાં શ્રદ્ધા રાખી છે હજી. એટલે હું માનું છું આપણે પણ એનામાં શ્રદ્ધા સાચવી રાખવી જોઈએ. માણસો બધા જે સફળ થઈ જાય ને બધા એમ કે સેલ્ફ મેડ છે, અને જે નિષ્ફળ થાય ને બધા એમ કે નસીબ આવું જ છે. નિષ્ફળતા ઈશ્વરને સોંપી દેવાની ને સફળતા આપણે લઈ લેવાની, એવો વ્યવહાર એને મજા નથી આવતી. કાં તો બંને એના, કાં તો બંને આપણા. કાં તો રામ થઈ જાઓ, કાં તો રાવણ થઈ જાઓ, એ બે જ એને પોસાય છે. અને હું માનું છું બેમાંથી એક તો પસંદ કરવું જ પડે છે. એટલે પસંદ કરવાની પળ, ઈશ્વરને ઈશ્વર કહેવાની પળના બે સુંદર ગીતો હવે આપણે સાંભળીએ આ કાર્યક્રમની છેલ્લી પ્રસ્તુતિ. ખૂબ આભારી છું તમારી કે આટલી શાંતિથી મને સાંભળી. નવા વર્ષના આગમનની થોડીક જ મિનિટોની વાર છે ત્યારે એક સરસ વાત કહેવી છે મારે કે આવતીકાલ છે ને એ બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ છે. ગઈકાલ સુધી જે થયું, જેમ થયું, જે થતું રહ્યું એ કદી બદલી નહીં શકાય. અફસોસ કદાચ કરી શકાય પણ અફસોસની સાથે પણ એ બદલી તો નહીં જ શકાય. આપણી પાસે ભૂતકાળ રિવાઇન્ડ કરીને ત્યાં જવાની તાકાત નથી, પણ ભવિષ્ય હજી આપણા હાથમાં છે. અને હું માનું છું કે આજ સુધારીશું ને તો આવતીકાલ આપોઆપ સારી જ આવશે.
નવું વર્ષ થોડી મિનિટોમાં શરૂ થશે. જે કંઈ વીતી ગયું છે એના વિશે અફસોસ કરવાને બદલે, આંસુ સારવાને બદલે, એના વિશે ચર્ચાઓ કરીને એ વાતને વધુ ને વધુ કડવી કરવાને બદલે, એક નવો દિવસ, એક નવી શરૂઆત, એક નવું વર્ષ તમને બધાને ખૂબ હૃદયથી મુબારક છે. લેટ અસ લુક ફોરવર્ડ ફોર અ બેટર મોર્નિંગ, લેટ અસ લુક ફોરવર્ડ ફોર અ બેટર ડે, બેટર યર, બેટર લાઈફ એન્ડ બેટર અવર સેલ્વસ. થેન્ક યુ. આવનારા વર્ષ માટે ખરેખર આપણે પણ આપણી જાતને એક બહેતર વ્યક્તિ તરીકે જોઈ શકીએ, એટલું જો થઈ શકે તો હું માનું છું આ કાર્યક્રમ અને આજની સાંજ બંને સફળ છે. બાકી તો યથેચ છે સીતા ઠાકુર. થેન્ક યુ સો મચ. બંને હાથ જોડીને મારા માનક કૃષ્ણત્વ સાથે હું તમારા માનક કૃષ્ણત્વને પ્રણામ કરું છું. થેન્ક યુ સો મચ. મારે રુદિયે બે મંજીરા, મારે રુદિયે બે મંજીરા, એક જૂનાગઢનો મેં તો ને, એક જૂના ગણો મેં તો ને, હે બીજી મેવાડની મીરા, હે મારે રુદિયે બે મંજીરા, મારે રુદિયે બે કૃષ્ણના રસ બસરણ કે પડે પરમ પર છંદા, કૃષ્ણ કૃષ્ણના રસ બસરણ કે પડે પરમ પર છંદા, એક મંજીરે જળહળ સૂરજ, બીજે અવિયલ ચંદા, એક મંજીરે જળહળ સૂરજ, નામ સ્મરણના શ્વાસ શ્વાસમાં, નામ સ્મરણના હે સર સરવહત સમીરા, હે મારે રુદિયે બે મંજીરા, મારે રુદિયે બે મંજીરા. હે રાસ જગ્યો ને હૈડા હોશે, હાથની
की धीमशार विष्णु प्यालो होठ पामी ने नर्दम बन्यो विष्णु प्यारो होठ पामी ने नर्दम बन्यो निहार हरिना जंतो गहन गभी जन्तो गहन गभीरा हे जम जमुना नीरा हे मारे रुदिये बैमंचीरा हो एक जुनागढ़ो मैंनो દક્ષેશ ધ્રુવનું સ્વરાંકન આપણે સાંભળ્યું. થોડીક પેપર બહારની વાત છે, કોર્સ બહારની વાત છે, પણ એક રચના ફરમાઈશને ધ્યાનમાં રાખીને એનો એક અંતર હું લઉં છું. મણિયારો તે હળું હળું થઈ રેવીઓ ને મણિયારો તે હળું હળું થઈ રેવીઓ હે મુજા તલડા હે મુજા તલડા ઉદાસી ન હોય રે છેલ મુજો પાલારી મણિયારો કે ભાઈ મુજો પરદેશી મણિયારો હળું હળું કઈ રે વિયો રે મણિયારો તે
થઈ ગયા મોતી જાણે આખડી ના પાણી. હે ઘનઘોર ઝૂક ડૂબ્યું ચંદ્રમુખ, દળવા દળ ના દળે દળ દિશાઓ ઘેરાણી. હે માન માન માનુની મનવાની, તને આવડી રૂપાળી મેં તો કોઈ દિન જાણી, તને આવડી રૂપાળી મેં તો કોઈ દિન જાણી, તને આવડી રૂપાળી મેં તો કોઈ દિન જાણી. છેલ્લે તો બધું કૃષ્ણમય જ થાય છે, મણિયારો ભલે બહાર નો રહ્યો પણ અંતે તો મનમાની મનમાની રાધા રાણી કરીને કૃષ્ણ આપણે પહોંચ્યા. એક નાની વાત અહીંયા મારે કહેવી છે. મેં કહ્યું તું છેલ્લે જમીશ, એટલે હવે મારે મારી વાત કહેવી છે. આ મણિયારો જે હમણાં ગવાયો એ મારા પપ્પાની ફિલ્મનું ગીત છે. દિગંતોઝા પ્રોડ્યુસ્ડ ફિલ્મ લાખો ફુલાણી, એનું આ ગીત છે. અને પ્રફુલ દવે પહેલીવાર આ ગીત સાથે સિનેમામાં પદાર્પણ કર્યું. ગૌરાંગ વ્યાસે પહેલીવાર ફિલ્મ સંગીત આ ફિલ્મથી આપ્યું. અને બહુ જ મજાની વાત એ છે કે જેમ નાટકોમાં વંસમોર થાય એવી રીતે આ ગીત સિનેમામાં વંસમોર થતું, એટલે લોકો પ્રોજેક્ટર રૂમમાં ધસી જાય અને એવું કહે કે આ ગીત ફરી વગાડો. એટલે એ વખતે તો રીલ હતા એટલે રિવાઇન્ડ કરીને આ ગીત ફરી વાગતું. આ ફિલ્મથી રીટા ભાદુરી પહેલીવાર આવ્યા, આ ફિલ્મથી પહેલી વખત કિશોર કુમારે ગુજરાતીમાં ગાયું. અને આજે આ દિવસે આવી રીતે આ ગીત અહીંયા યાદ કરવામાં આવે, મારા ફોઈ પણ આવ્યા છે. સો આઈ એમ વેરી હેપી એન્ડ વેરી ગ્લેડ કે જાણે અજાણે આજે અહીંયા દિગંતોઝાને યાદ કરવામાં આવ્યા. બસ આ જ ઈશ્વર છે. એક તો શ્રી હરિ જૂજવે રૂપ અનંત ભાસે, વૃક્ષ તું જો પટંતરો એ જ પાસે ભણે નર સૈયો એ મંતણી શોધના પ્રીત કરું પ્રગટ થશે. હે અખિલ બ્રહ્માંડમાં, હે અખિલ બ્રહ્માંડમાં, હે અખિલ બ્રહ્માંડમાં. અને 12:04 થઈ છે અને આપ સૌને અમારા બધા વતી હેપી ન્યૂ યર. શાંતિથી સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરીથી આ વર્ષમાં કોઈક દિવસ આપણે મળીએ એવી આશા સાથે શુભરાત્રી. બરાબર, 2 મિનિટ.